सो गुड मॉर्निंग। तो क्लास 1-2 राइट है ना। मैथ्स अने रीजनिंग तमने ख्याल जैसे कि आपणे आजे भणवाना छे। कया पेपर में आवे छे जो तमे लाइव जोई रह्या छो तो तमारे कॉमेंट में जणावानुं रहेशे। चेट बॉक्स छे एटले तमने पण एवुं लागे कि तमे ऑफलाइन भणी रह्या छो है ना। यस, कया चेप्टर एटले कया पेपर में आवे छे? पेपर 1 अने पेपर 2 छे ने प्रीलिम लेवल एग्जाम में। तो बोलो पेपर 1 में। यस, क्या पॉइंट पर छे? फोर्थ नंबर, सामान्य बौद्धिक क्षमता है ना। कितना टॉपिक छे इतने ना अंदर पॉइंट कितना छे? सिलेबस तमे बधाए जोयो छे? यस और नो। पहली वस्तु कोई पण परीक्षा ने पास करवा माटे तमारा पासे इनो रोड मैप होवो खूब जरूरी छे। राइट, जो तमने ख्याल हशे कि भाई मारे कया कया टॉपिक करवाना छे तो वधारे सारी रीते तमे एने सीम्प्लिफाय करी शकशो। जो खबर ज नहीं होय तो घणुं बधुं करवानुं छे, बट जो प्रॉपर वे में तमने खबर हशे तो बहु ओछी वस्तुओ छे जे तमे करो अने तमने एमांथी रिजल्ट मळी शकतुं होय छे। टोटल 16 पॉइंट छे। 6 पॉइंट 16 हा के ना, 16 पॉइंट छे। अने 16 पॉइंट ने आपणे वात करीए तो एना अंदर मैथ्स पण आवी जाय छे एज वेल एज रीजनिंग पण आवी जाय छे। मैथ्स केटलानो प्रिय सब्जेक्ट छे? चलो एक जण कोई लाइवमां जे लोकोने मैथ्स पण गमतुं होय तो कॉमेंटमां जणावजो। एनी फन? खाली एक जण छे तो बाकी बधा तो नफरत करो छो एटले है ना કે સર અમે નફરત કરીએ છીએ મેથ્સથી। સરસ, એમાં તમારો કસૂર નથી। બે વસ્તુ ઇફેક્ટ કરતી હોય છે। પહેલી વસ્તુ, એક કે તમને પ્રોપર ટીચર ના મળ્યા હોય, એક એન્વાયરમેન્ટ મેથ્સનો ના મળ્યો હોય। સેકન્ડ છે કે તમે ધ્યાન આપ્યું નહીં હોય હે ને, તો તમે પહેલી વસ્તુ જ ઓપ્ટ કરશો કે સર અમને એક એન્વાયરમેન્ટ મળ્યો નહોતો, દેટ્સ વાય અમારું મેથ્સ જે છે એ વીક રહી ગયું છે। રાઈટ, તો મેથેમેટિક્સ માટે, ગણિત માટે જુઓ રીઝનિંગ કેવું છે। રીઝનિંગ આજે પણ તમને જો ધારો કે 50 પ્રશ્ન આપવામાં આવે ને હમણાં, તો 50માંથી 50 કોઈના આવશે, કોઈના 50માંથી 46 આવશે। એવું નહીં બને કે 50માંથી કોઈના 5 માર્ક આવ્યા, એવું કોઈને નહીં બને। કેમ? કેમ કે વિષય શું છે? લોજિકલ છે। તમે એને હમણાં આપવામાં આવે તો બધા જ તમે આને સોલ્વ કરી શકશો, બટ કોઈને લાગશે 1 કલાક, કોઈને લાગશે 1.5 કલાક, કોઈને લાગશે 45 મિનિટ। સમજી રહ્યા છો? 50 ક્વેશ્ચન કરવામાં છે। મહત્ત્વનું છે તમને આવડવું જોઈએ વિધિન અ ટાઈમ કે ભાઈ ટોટલ 50 ક્વેશ્ચન છે તો એનો આઇડલ ટાઈમ શું છે? તો એનો આઇડલ ટાઈમ છે 24 to 27 મિનિટ્સ। 24 થી 27 મિનિટમાં તમે 50 ક્વેશ્ચન આરામથી કરી શકતા હોવા જોઈએ। જો તમે 20 મિનિટમાં કરી રહ્યા છો 50 ક્વેશ્ચન તો તમે એકદમ એસ મોડમાં છો એમ કહી શકાય, એકદમ પરફેક્ટ મોડમાં છો કે તમે આરામથી સિમ્પ્લિફાય કરી શકો છો। બટ જો આપણને 1 કલાકનો સમય લાગી રહ્યો છે કે વધારે સમય લાગી રહ્યો છે, ઇટ મીન્સ મહેનત કરવાની જરૂર બહુ છે। કેમ કે રીઝનિંગ બધાને આવડે પરંતુ ઓછા સમયમાં આવડવું એ સૌથી મેઇન વર્ક છે। રાઈટ, તો વાત કરીએ ગણિતની તો 3 વસ્તુઓ આના પાયા છે, 3 બેઝિક ફંડામેન્ટલ છે। ફર્સ્ટ જે છે ઇટ ઇઝ અ ટેબલ્સ, જેને આપણે ઘડિયા કહેતા હોઈએ છીએ હે ને, ટેબલ્સ 1 to 20। કેટલા એવા છે જેને 1 to 20 ટેબલ્સ જે છે એ એકદમ કંઠસ્થ છે? એનીવન? એનીવન? કોઈ લાઈવમાં હોય એ પણ જણાવી શકે છે। 20 સુધીના ઘડિયા કંઠસ્થ છે? કંઠસ્થ? ચલો ઠીક છે, 1 થી 15 સુધીના ઘડિયા કંઠસ્થ છે?
चलो एक जणने छे, एक जणे हाथ राइज कर्यो, सर हाँ अमने छे। एक थी दस सुधीना फावे मित्रों के एमां ढचू पछू छे कि सर दस सुधीना घड़िया तो एकदम कंठस्थ छे, केटला दस सुधीना घड़िया आवड़े छे? બધાને આવડતા હશે ને? સરસ સરસ સરસ, તો 1 થી 15 સુધી મિત્ર તમને આવડે છે? હું પૂછી શકું? હું એમ નહીં પૂછીશ કે તમે 14નો ઘડિયો બોલો, આખો ઘડિયો નહીં પૂછવાનો, કેમ કે પરીક્ષામાં આપણને એવું નહીં પૂછે કે ભાઈ 18નો ઘડિયો લખો અને 10 માર્ક તમને મળી જાય, એવા આપણા પ્રશ્નો છે નહીં। આપણને કેવું સિમ્પ્લિફિકેશન પૂછે, આવું સિમ્પ્લિફિકેશન પૂછે તો આપણે શું કરતા હોઈએ કે આ ફટાક દીને ઓળી દઈએ કે આ તો આવડે છે, 5 2 10 તો આવડે છે, હવે કંઈ સાહેબ ઉડતું નથી। ઘણા બધાને સૌથી મેઇન ગણિતમાં જે પ્રોબ્લેમ આવતી હોય છે, રાઈટ, ઘણા બધાને, યસ, ઘણા બધાને જે મેથ્સમાં કે સિમ્પ્લિફિકેશનમાં જે પ્રોબ્લેમ આવતી હોય છે એ હોય છે છેદ ઉડાવતા, કે સર બધું જ આવડી ગયું બટ છેદ ઉડાવતા નથી આવડતું। તો છેદ ઉડાવતા કેમ નથી આવડતું? કેમ કે ઘડિયા નથી આવડતા। આ તમારું 5 2 10 બોલે સાહેબ હવે ઉડતું નથી, જો તમને ઘડિયા આવડતા હોય તો તમે ઇઝીલી કહી શકો કે 19 50 95 અને 19 6 જે છે 114 થાય તો ઉપર 5 આવશે, નીચે 12 આવશે, દેટ ઇઝ યોર આન્સર। સમજી રહ્યા છો? યસ ઓર નો? તો ઘડિયા જે છે એ તમારા માટે બેઝિક છે જે તમારે કરવા જ પડશે। યસ, રિયા પંચાલ કહે છે કે 1 થી 15 સુધી આવડે છે, સરસ, વેરી ગુડ। ચલો તું મને આટલું કહો કે વચ્ચેથી હું પૂછી શકું છું કોઈ પણ સંખ્યા ઘડિયામાં 15માં? ના પૂછાય કે પૂછી લો કે સર પૂછશો તો કેવું લાગશે, હે ને? કહેવાનો મિનિંગ એ છે કે જેમ તમને 10 સુધીના ઘડિયા આવડે છે એમ તમને 20 સુધીના ઘડિયા કંઠસ્થ આવડવા જોઈએ। જેમ તમને પૂછવામાં આવે કે 18 1 કેટલા થાય છે તો પછી મનમાં આખો ઘડિયો ના ચાલવો જોઈએ, 18 1 18 18 2 18 3 18 4 પછી છેલ્લે આવે 18 1 144। જો તમે આ રીતે લાવી રહ્યા છો તો તમને કોઈ મિનિંગ નથી, કેમ કે જ્યારે આપણે આ વિષયને બોલતા હોઈએ ગણિત એટલે મગજમાં સૌથી પહેલો પોઈન્ટ આવે કેટલી શોર્ટ ટ્રિક મળશે। તો જેટલી પણ તમારા માર્કેટમાં જેટલી પણ બુકો છે એ તમે એક સાઇડમાં મૂકજો અને જે આપણે અહીં ક્લાસ નોટ ચલાવવાના છે એ તમે મૂકજો, તો તમને જોવા મળશે કે એ રેફરન્સ બુકો કરતાં આપણી ક્લાસ નોટના અંદર ક્વેશ્ચન્સ પણ વધારે મળશે, એઝ વેલ એઝ જે ક્વેશ્ચનની જે સોલ્યુશનની ટ્રીક છે, જે રીત છે એ બાય ટ્રીક આપણે કરતા હશું। કહેવાનું મિનિંગ આ છે, આ કોઈ એવું નથી કે ડેમો લેક્ચર દે ફેંકમ ફેંક ચાલી રહી છે, એવું કંઈ નથી। એવું નથી કે પહેલાં લાસ્ટ બેચમાં હું અહીં વિદ્યાર્થી હતો અને અહીં ભણાવી રહ્યો છું, એવું નથી, રાઈટ? તમે અહીં જેટલા ફેકલ્ટીથી ભણશો પોતાના વિષયમાં નિષ્ણાંત હશે એ જ ફેકલ્ટી તમને અહીં ભણાવી રહ્યા છે। તો અહીં તમારે ખાલી કરવાનું શું છે, અહીં જે પણ ફેકલ્ટી આવે છે જે કહે છે એને શબ્દશઃ ફોલો કરવાનું છે। ઘણા બધા કહેતા હોય કે સર પરીક્ષામાં પાસ થવું ટફ છે, પરંતુ પરીક્ષામાં જે પાસ થવું છે એ રમત છે, ફેલ થવા માટે લોકો મહેનત કરે છે। બોલે સર તમે ઊંધું બોલી રહ્યા છો। હું ઊંધો નથી, હું એકદમ પરફેક્ટ બોલી રહ્યો છું કે પાસ થવા માટે એકદમ સરળતા છે, ફેલ થવા માટે લોકો એમ કહેવાય મહેનત, તનતોડ મહેનત કરતા હોય છે। કેમ? એક્ઝામમાં ફેલ થવું હોય તો સૌથી પહેલાં શું કરવું પડે? ચલો ભાઈ પહેલાં ફોર્મ ભરવું પડે, પછી આખા ગામને બતાવે કે મેં ફોર્મ ભર્યું છે, અને પછી ગાંધીનગર આવે અને સૌથી સારામાં સારા ક્લાસ જોઈન કરે, ક્લાસ જોઈન કર્યા પછી જે ક્લાસમાં જે કીધું હોય એ બિલકુલ ના કરાય, જેટલી ટેસ્ટ લેવાય એ બધામાં 0 આવે। સમજી રહ્યા છો? રાઈટ, જેટલા પણ મોક ટેસ્ટ લેવાય એમાં 0 આવે, અને પછી એક્ઝામ આપવા માટે એક્ઝામ સેન્ટર જાય, 3 કલાક 3 કલાક એટલે 6 કલાક બેસે, અને પછી શું થાય? રિઝલ્ટ ફેલ થાય। પાસ થનારો વિદ્યાર્થી કેવો હોય છે? સિમ્પલ, ફોર્મ ભરે છે, ઘરવાળાને જ ખબર હોય છે, બેસ્ટ ક્લાસમાં એડમિશન લે છે, રાઈટ,
જેટલું કહેવામાં આવે એટલું કરે છે, જેટલી એક્ઝામ લેવાય છે બધામાં 50% વધારે માર્ક્સ લાવે છે અને ધૂમધામથી એક્ઝામ પાસ થઈ જાય છે. કહેવાનો સિમ્પલ વસ્તુ આ છે કે જે અહીં કહેવામાં આવે એને અનુસરો. પછી તમને વધારે ટાઈમ મળે છે તો તમે પોતાનું મગજ દોડાવી શકો છો. આ સિમ્પલ બફે સિસ્ટમ છે. તમે અહીં આવ્યા છો, જેટલું જેટલું અહીં પીરસવામાં આવે એટલું જમી લો, ફિનિશ ઇટ. રાઈટ? તો ટેબલ્સ 1 to 20 સુધી એકદમ કંઠસ્થ કરી લેવાના, આનો બેઝિક છે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ધેટ એ છે વર્ગ 1 થી 30 સુધીના. વર્ગ તો તમને સમજાય છે ને? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 27 નો વર્ગ. સર આવું નહીં પૂછવાનું, આવું પૂછશો તો લોચા થઈ જશે, હે ને? તો 1 થી 30 સુધીના વર્ગ તમને કેવા હોવા જોઈએ? કંઠસ્થ હોવા જોઈએ, જેમ તમને 1 થી 10 સુધીના છો. 1 થી 10 સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? 8નો, 11નો, 13નો, 169. હવે આપણે શું કરીએ છીએ, યાદ કરવામાં ભૂલ કરતા હોઈએ. 169, 196, 225 આ રીતે યાદ કરશો તો ક્યારે પણ તમને લાંબા સમય સુધી યાદ નહીં રહે. ઓલવેઝ ડિઝિટમાં યાદ રાખો. લાઈક 11 1 2 1, 12 1 4 4, 13 169, 14 196, 15 2 2 5, 16 2 5 6, 17 2 8 9, 18 3 2 4, 19 3 6 1, 20 400. એ તો ખબર જ છે બધાને. ડિજિટમાં યાદ રાખશો તો ભૂલ નહીં થાય. બટ આવી રીતે રાખ્યું છે 17નો 289, તો 289ના 267 ક્યારે થઈ જશે તમને પોતે ખબર નહીં પડે. તો કહેવાનો મિનિંગ છે કે ડિજિટમાં યાદ રાખો. ઠીક, તો આ થઈ ગયું સ્ક્વેર. એન્ડ થર્ડ થિંગ ઇઝ ધેટ ઘન, જેને 1 થી લઈને 15 સુધીના ક્યુબ, 1 થી લઈને 15 સુધીના ક્યુબ તમને ફાવવા જોઈએ. અને આપણે જ્યારે ક્લાસમાં ભણતા હોઈએ છીએ તો 2 વસ્તુનું ધ્યાન રાખવાનું. જ્યારે હું બોર્ડ પર લખી રહ્યો છું, જ્યારે હું સમજાવી રહ્યો છું, ત્યારે તમારા હાથમાં પેન પણ હોવી જોઈએ નહીં, તો લખવાની તો વાત દૂર. તો મૂકી દઉં. રાઈટ? બીજી વસ્તુ, જે પોઈન્ટ પર જે વસ્તુ ના સમજાય, જ્યાં ના સમજાય, તરત પૂછી લો. રાઈટ? તો એવું નહીં કે ઘરેથી આજે વિચારીને આવ્યા કે સર આજે જે પણ તમે ચલાવશો એ હું નહીં પૂછું, હું તો શરમાવીશ. તો આપણે અહીં શરમાવા માટે આવ્યા નથી. અહીં જે 120 મિનિટમાં ચાલે છે એ આપણને પરફેક્ટ આવડવું જોઈએ. જ્યાં પણ ખબર ના પડે તરત હાથો છો કરીને તરત ક્વેશ્ચન કરી શકો છો. અને જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એ લોકો તરત ચેટબોક્સમાં લખી શકે છે. એટલે જ્યાં ના ખબર પડે તરત પૂછો. ઠીક છે, ત્રીજી નેક્સ્ટ વસ્તુની વાત કરીએ. આ ત્રણે વસ્તુ કેટલા દિવસમાં થઈ શકે છે? આ કરવું હોય, આ સ્ક્વેર, ક્યુબ એન્ડ ટેબલ્સ, આ કેટલા દિવસમાં થઈ જાય મિત્ર? 2 દિવસમાં થઈ જાય. યસ મિત્ર, 2 દિવસમાં થઈ જાય. 2 દિવસથી કોઈને વધારે દિવસ લાગશે બેન? 2 વીક લાગશે. યસ, 2 અઠવાડિયા બેન, 2 દિવસ થઈ જશે. અને યસ, ઉમેશ આહિર કહે છે કે સર 1 વીક તો પરફેક્ટ જોઈએ. સરસ. આનાથી વધારે કોઈ, 2 વીકથી વધારે કોઈ સમય એક્સ્ટ્રા? હું તમને 4 વીક આપું છું, એટલે કેટલા? 30 દિવસ, હે ને? 30 દિવસને આપણે પકડી 28 દિવસ પકડીને ચાલો, હે ને, કે ભાઈ 28 દિવસની જગ્યાએ આપણે 30 દિવસ આપીએ છીએ. આજે તારીખ કઈ છે? યસ, 4th છે, 4th ફેબ. હું 4th માર્ચ હું પૂછીશ, ત્યાં સુધી થઈ જશે? આ તો ક્લાસરૂમ બહુ નાનો છે, 250-250ની સંખ્યા હોય છે. અને જ્યારે હું પૂછું કે આ 3 વસ્તુ કેટલા સમયમાં થશે, એટલે પેલું એક થમ્સઅપની બોટલ હોય છે જેને આપણે આમ ખાલી આમ 2 વખત આમ શેક કરીએ અને ઓપન કરીએ તો કેવું આમ ઝૂમ દઈને ઉપર આવે છે. તો એ થયું તમારું કે થોડુંક તમને જસ્ટ ખાલી કર્યું તો તમે કીધું કે 2 દિવસમાં થઈ જશે. ઘણા બધાએ મનમાં કીધું કે સર સાંજે જ મળી લો ને, સાંજે જ હું સમજાવી દઉં. આ 3 વસ્તુ 18 વર્ષમાં, છેલ્લા 18 વર્ષમાં તમારી પરફેક્ટ થઈ નથી.
એ બે દિવસમાં કેવી રીતે થઈ શકે છે? આપણે ક્લાસ 1-2ના વિદ્યાર્થીઓ છે ને, તો લોજિક થોડુંક સ્ટ્રોંગ હોવું જોઈએ. હા કે ના? કે સર તમે કીધું ને એટલે હવે ઘરે જઈને થઈ જશે, બટ જા બે દિવસ પછી તમે કહેશો ના યાર હજી બે દિવસ તો જોઈએ છે. તો કહેવાનો મિનિંગ છે કે મને આટલો 12 વર્ષનો અનુભવ છે અને હું કહું છું કે જે 250નો ક્લાસ હોય છે, 300નો ક્લાસ હોય છે, એમાં 10 જણ કરીને આવે છે. કેમ કે બા જેમ કે 300ની ગણતરી કરીએ તો 290 જે છે એ ખાલી બસ કે સાહેબને ખાલી આપણે એ વખતે કહેવું તો કહી દીધું, બાકી હવે થશે નહીં. આ 3 વસ્તુ તમને ખાલી ગણિતમાં હોમવર્ક માટે મેં આપી છે, બાકી તમારે કંઈ કરવાની જરૂર છે નહીં. આ 3 વસ્તુ તમારે કરવાનું છે, બાકી આખા ગણિતમાં કોઈ હોમવર્ક નહીં. હું જ ચલાવીશ, હું જ ક્વેશ્ચન ચલાવીશ, હું શીખવાડીશ, બરાબર છે? એટલું જ કરવાનું રહેશે. જે તમારી ક્લાસ નોટ છે દેટ ઇઝ અ મોસ્ટ આઈએમપી થિંગ્સ, ઠીક છે? તો જે પણ હું ચલાવું છું એ તમારે ક્લાસ નોટમાં અહીં તમારે રફમાં લખવાનું રહેશે. અહીં સામાં લખવાનું? તમારે રફ નોટમાં લખવાનું. ઘરે જઈને એટલે 24 કલાકના અંદર તમારે એક અલગ ઘરે એક મેથ્સની અલગથી બુક બનાવવાની, એના અંદર એન્ટ્રી કરવાની. એટલે બીજી વખત રિવિઝન થયું, હા કે ના? ઘણા બધાની એક માઇન્ડ હોય છે કે ભાઈ મને સર 14 દિવસ સુધી યાદ રહે છે, મને 21 દિવસ સુધી યાદ રહે છે. તો આપણે માની લઈએ કે કોઈને 21 દિવસ સુધી યાદ રહે છે, તો 20મા દિવસે ફરી અને ખાલી એકવાર નજર સમક્ષથી જોઈ લો, રાઈટ? તો ત્રીજી વખત રિવિઝન થયું, અને એક્ઝામ પહેલાં તમે બધા રિવિઝન કરવાના જ છો. તો કોઈ વસ્તુ તમે 4 વખત રિવિઝન કરો તો કેવી રીતે ના તમે કરી શકો? આરામથી ધૂમધામથી તમે કરી શકો છો. લાસ્ટ હમણાં જે જીપીએસસી ગઈ, કેટલા એનું પેપર જોયું છે? 1, 2, 3, 4, 5, 6, 7. કોમેન્ટમાં જણાવજો તમે લોકોએ જોયું છે પેપર. આ જે હમણાં જસ્ટ લાસ્ટ ગયું ને, રાઈટ, 7th January, એ 50 ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો એ 50માંથી 43 ક્વેશ્ચન ઓન રેકોર્ડ હું બોલું છું, 43 ક્વેશ્ચન ક્લાસ નોટમાંથી હતા. 43 ક્વેશ્ચન્સ, રાઈટ? રેફરન્સ બુક તમે કરો એમાં મને કોઈ વાંધો નથી, બટ જે પહેલાં મેં તમને ચલાવ્યું છે પહેલાં એ કરી લો, એનું પ્રોપર વેમાં રિવિઝન કરી લો. એના પછી તમને જે તમને બુક ગમતી હોય કે સર આ બુકનું મને જે ફર્સ્ટ પેજ છે બહુ ગમ્યું એટલે હું બુક લઈ આવ્યો. આપણે એ જ કરતા હોઈએ છે ને બુક સ્ટોલ પર જઈને, કઈ બુકના પેજ સારા છે, કઈ બુક પર બાબલા છે, કઈ બુક પર શું છે, લાવ ચલો. ઘણાએ તો હથોડોય બનાવ્યો છે આમ, પેલો કે બુક ગણિતનો હથોડો એમ. તો તમને જે બુક ગમતી હોય, બધી બુક સારી છે, બધી બુક કેવી છે, બેસ્ટ છે, એવું નથી કે કોઈ પણ બુક ખરાબ છે, બધી બુક સારી છે. તમારે શું કરવાનું, ખાલી બુક જ્યારે આપણે ક્લાસમાં ભણી લીધું છે ચેપ્ટર, પછી જે તે બુકમાંથી તમારે એ ચેપ્ટરના ક્વેશ્ચન સોલ્વ કરવાના. ઓલમોસ્ટ થઈ જશે, જે ક્વેશ્ચન ના થાય તો બસ રાઉન્ડ કરીને એઝ અ ડાઉટ લેતા આવો. યસ, પેપર આપ્યું છે, યસ દેવાંગી, રાઈટ, ઓકે, બધા પાસે છે, સરસ. તો ઓકે, હવે આપણે સિમ્પલ વાત કરીએ, આજે આપણે શું ભણીશું. હવે જેમ કે તમે બધાએ સિલેબસ જોયું જ છે, ના જોયું હોય તો તમારા પાસે હાર્ડ કોપીમાં એ વસ્તુ અવેલેબલ હોવી જોઈએ. આજે આપણે શું ભણીશું? આજે આપણે એવી વસ્તુ ભણવાના છે કે જે તમને મેથ્સમાંય કામમાં આવશે એઝ વેલ એઝ રીઝનિંગમાં પણ કામમાં આવશે. સમજી રહ્યા છો? ચાલો જોઈએ. સ્પેશિયલ કેસ શું શીખવાના છીએ આજે આપણે? સ્પેશિયલ કેસ આ તમને મેથ્સમાં પણ કામમાં આવશે એઝ વેલ એઝ રીઝનિંગમાં પણ કામમાં આવશે. હવે એક સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ 7, 5, 4 × 11 આનો ગુણાકાર આપણે કરવો છે, 754 × 11 આપણે આ સિમ્પ્લિફાય કરવું છે. તો આપણે કેવી રીતે કરીશું? તો તમે શું કહેવો સાહેબ, આ તો એકદમ લલ્લો દાખલો છે. અને આપણે 7, 5, 4 × 11 આમ લખીએ, પહેલાં એકમને શૂન્ય મૂકીશું, પછી 1 વડે ગુણાકાર કરીએ તો આ 4, 5 અને 7, પછી આપણે 1 વડે ગુણાકાર કરીએ તો 7, 5 અને 4, અને આનો શું કરી લઈએ, સરવાળો કરી લઈએ તો આ 4 આવશે, આ 9 આવશે, આ 12 આવશે, આ વધી પડી એટલે અહીં આવશે 8.
8294 આ આન્સર આવશે. આ જ રીતે બધા જ કરશે. આપણે આ રીતે નથી કરવાનું. આ કથા છે. આ શું છે ભાઈ? કથા છે. આપણે શું કરીશું ધ્યાનથી જો. 754 × 11 બરાબર છે. આખું ગામ પાછળ ઝીરો મૂકે છે ને, આપણે ક્યાં મૂકવાનું? આગળ ઝીરો મૂકવાનું. આખું ગામ ક્યાં મૂકે છે? પાછળ ઝીરો મૂકે છે. આપણે આગળ ઝીરો મૂકીશું. આ જે ચાર છે, રાઈટ, આ ચાર છે, આના પાછળ કોઈ સંખ્યા છે? નથી. તો ચારના ચાર. ઓકે, આ પાંચ છે, આના પાછળ શું છે ભાઈ? ચાર. તો પાંચને ચાર કેટલા થાય? પાંચના ચાર કેટલા થાય ભાઈ? નવ. ઓકે, સાતને પાંચ કેટલા થાય? બાર થાય. તો બારને આપણે આ રીતે લખીએ, આ એકમ અંક ઉપર છે, તો બે આપણે અહીં લખી દઈશું અને એક જે છે એ કેરી ફોરવર્ડ થઈ જશે આગળ. સમજી રહ્યા છો? ઓકે, 0 + 7 કેટલા થાય? સાત. સાતને એક કેટલા થાય? આઠ. 8294 જોઈ લો, સેમ છે. આમાં તમે આટલા સ્ટેપ કર્યા, આમાં આપણે ઇનર લાઈન એક જ લાઈનમાં આન્સર લઈ આવ્યા. બોલો, સમજી રહ્યા છો? યસ સર. નો, હજી એક બે ક્વેશ્ચન જોઈશું તો વધારે સમજાશે. જેમ કે 937 × 11 બોલો. પહેલાં હું શું કરું? સૌથી પહેલાં આપણે શું કરીશું? ઝીરો મૂકીશું. આ સાતના પાછળ કોઈ સંખ્યા છે? નથી. તો સાતના શું કરીશું? સાત. ત્રણને સાત કેટલા થાય? દસમાં એકમ અંક શું છે? ઝીરો. અને વન ક્યાં જશે? કેરી ફોરવર્ડ, એટલે વધીમાં જશે. 9 + 3 = 12 12 + 1 કેટલા થાય ભાઈ? 13 પ્લસ, એટલે 1 જે છે કેરી ફોરવર્ડ જશે. 0 + 9 9 9 + 1 શું આવશે? 10. એટલે શું આન્સર આવી ગયો? 1007. સમજી રહ્યા છો કે બાઉન્સ જાય છે? ફરી એકવાર જોડો ના ખબર પડ્યો. સાતના સાત, સાતને ત્રણ કેટલા થાય? દસ, વધી પડી એક. નવને ત્રણ કેટલા થાય ભાઈ? બાર. બારને એક કેટલા થાય? તો આપણે ઓકે, આપણે નીચે લખી દીધું છે. ઓકે, ઉભા રહો, ઉભા રહો. 937 પહેલાં શું કરીશું? ઝીરો. સાતના સાત, સાતને ત્રણ કેટલા થયા? દસ, વધી પડી એક. નવને ત્રણ કેટલા થાય? બાર. બારને એક કેટલા થાય? તેર, વધી પડી એક. 0 + 9 9 9 + 1 10 1037 એકચ્યુઅલી મેં ત્યાં નીચે લખી દીધું હતું, ઉપરની જગ્યાએ નીચે લખી દીધું હતું. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે? હા કે ના? હજી જુઓ. 536 × 11 બોલો. પહેલાં શું કરીએ? આગળ ઝીરો મૂકીશું. છના છ, છને ત્રણ નવ, પાંચને ત્રણ આઠ, 0 + 5 5 5896 ખબર પડી રહી છે? હા કે ના? સરસ. 8034 × 11 બોલો. પહેલાં શું કરીશું? ઝીરો મૂકીએ. ચારના ચાર, ત્રણને ચાર સાત, 0 + 3 3 8 + 0 8 0 + 8 કેટલા થાય? 8. 88374 દેટ ઇઝ યોર આન્સર. બોલો, ખબર પડી છે? હા કે ના? ઓકે, સરસ. તો તમે પોતાને ધ્યાનથી જુઓ, તો તમે જુઓ, પહેલા ક્વેશ્ચનમાં તમને છે ને 20% જ ખબર પડી હશે. હા કે ના? પહેલા ક્વેશ્ચનમાં તમને 20% સમજાયું હશે. સેકન્ડ ક્વેશ્ચનમાં થોડીક વધારે ખબર પડી જશે કે ઓકે, આવું કંઈક થઈ શકે છે. ત્રીજા અને ચોથા ક્વેશ્ચનમાં તમે ફર્મ થઈ ગયા છે કે ઓકે, કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણાકાર કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ છીએ. હા કે ના? સમજી રહ્યા છો? ઓકે, તો હું તમને ચાર ક્વેશ્ચન આપું તો તમે ગણશો. હા કે ના? તો ચલો, તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? હેડિંગ લખી લો, ગણિત, અને એમાં આ ત્રણ વસ્તુઓ, રાઈટ, લખી લો.
લખાયું હવે હેડિંગ તમારે આપવાનું છે સ્પેશિયલ કેસ હેડિંગ આપવાનું છે સ્પેશિયલ કેસ દાખલા એક પણ લખતા નહીં હા આપણે મજૂરી નથી કરવા બેઠા રાઈટ સ્પેશિયલ કેસ હેડિંગ આપી દો હવે થ્રી એટ સેવન ફોર ઇન્ટુ ઇલેવન સિક્સ એટ થ્રી નાઇન ઇન્ટુ ઇલેવન ટુ એટ થ્રી ફોર સોરી टू एट सिक्स फोर इंटू इलेवन सिक्स एट सेवन सेवन थ्री इंटू इलेवन चलो आ चार क्वेश्चन छे जेनु तमारे सीम्प्लिफाय करवानु छे चलो फटाफट लाओ વેરી ગુડ રિયા ચારે ચારના આન્સર આવી જાય એના પછી વન બાય વન લખી નાખો આવી ગયું ઓકે ખાલી જવાબ પણ લખશો તો ચાલશે આખો પ્રશ્ન ના લખો રિયાબેન શું સ્પીડમાં થાય છે કે સ્લો થાય છે સ્પીડમાં આવે છે કે બાકી હા ગણી લો બધા પછી વન બાય વન આપણે જોઈશું સિમ્પલ છે ખાલી આગળ ઝીરો મૂકો અને એડિશન કરવાનું છે રાઈટ નિધિનો આન્સર આવે છે પહેલાનો ફોર ટુ સિક્સ વન ફોર પહેલાનો આન્સર શું આવે છે ફોર ટુ સિક્સ વન ફોર આવે છે ફર્સ્ટનો આન્સર આવે છે ફોર ટુ સિક્સ વન ફોર આ કેટલાને આન્સર નથી આવતો છે કોઈ જેને આન્સર નથી આવતો એનીવન ઇવન લાઈવમાં પણ કોઈ હોય જેનો આન્સર ના આવતો હોય તો પ્લીઝ કમેન્ટ કરજો આવી જાય છે બધાને આન્સર સરસ બીજાનો આન્સર શું આવે છે સેવન ફાઇવ ટુ નાઇન ઓકે જસ્ટ અ મિનિટ ટુ ટુ નાઇન સેવન ફાઇવ ટુ ટુ નાઇન આવે છે આન્સર બધાને યસ ઓર નો સરસ એન્ડ ત્રીજાનો આન્સર શું આવે છે સોરી
3154. શું આવે છે આન્સર? 3154. યસ, દેવાંગી રાઠોડ. યસ, 3154. એન્ડ ધ ફોર્થ વન ઇઝ 756503. આવે છે 756503. આજ આવે છે 756503. છે અઘરું છે કે સરળ છે? તો 11 સાથે ગુણાકાર ફાવે કે ના ફાવે? બોલે સર આ અમને ક્યાં કામમાં આવશે? આ તમને કામમાં આવશે સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, એટલે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકાવારી, નફો ખોટ, સંખ્યા જ્ઞાન, લસાગુસા, ઘણી બધી જગ્યાએ તમને આ મલ્ટિપલ જે કામનું છે ને એની જ ચર્ચા કરીશું. નક્કામાંની આપણે ચર્ચા કરવાની છે નહીં, કેમ કે એટલો સમય જ નથી કે આપણે ટાઈમ વેસ્ટ કરી શકીએ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ સ્પેશિયલ કેસ હવે આપણે શીખી રહ્યા છે. યસ, ઇઝી છે, વેરી ગુડ. ચાલો હવે 12 સાથે ગુણાકાર, 12 સાથે ગુણાકાર મલ્ટીપ્લાય બાય 12. કોઈ પણ સંખ્યાને આપણે શું શીખી રહ્યા છે? સ્પેશિયલ કેસ. કોઈ પણ સંખ્યાને 12 સાથે ગુણાકાર કરવું હોય તો એ આપણે કેવી રીતે કરીશું? ધ્યાનથી જુઓ. 756 × 12 આપણે આ કરવાનું છે. 756 × 12. તો હવે આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો એક નોર્મલ એપ્રોચ શું કહે છે? આ રીતે લખીએ, ગુણ્યા 12 એકમની શૂન્ય, અને આખી પ્રોસેસને ફોલો કરીએ. એ આપણે બિલકુલ કરવાની જરૂર છે નહીં. આપણે શું કરીશું? સૌથી પહેલાં આગળ 0 મૂકીશું. સૌથી પહેલાં આપણે શું મૂકીશું? આગળ 0. આ 6 દેખાય છે. હમણાં 11માં આપણે શું કરતા? 6 ના 6 મૂકતા હતા. અહીંયા આના શું કરીશું? આપણે બમણા કરીશું, ડબલ કરીશું. 6ના બમણા કેટલા થાય? હે ને, પછી 6નો વર્ગ ના કરતા 6નો વર્ગ 36. આપણે શું કરવાનું છે? ઇન્ટુ 2 મલ્ટીપ્લાય બાય 2. તો 6ના બમણા કેટલા થાય? બોલો 12 વધી પડી 1. કેમ કે 6ના પાછળ કોઈ સંખ્યા નથી એટલે ડાયરેક્ટ આપણે 12 લખ્યા છે. 5ના બમણા કેટલા થાય? 10. 5ના બમણા કેટલા થાય? 10. 25ના કરતા હા બમણા કરવા, ઇન્ટુ 2 કરવાનું છે. ઇન્ટુ 2 તો 5ના બમણા થયા 10, અને પછી પાછળ એડ કરવું પડશે. જે સંખ્યા રહે એને પ્લસ કરવાની. તો 5ના બમણા થયા 10, 10 ને 6 16, 16 ને 1 કેટલા થાય? 17 વધી પડી 1. ખ્યાલ આવી રહ્યો છે? તો આનો કોન્સેપ્ટ શું છે? કોન્સેપ્ટ પર ધ્યાન આપો. ડબલ પ્લસ, ડબલ પ્લસ, ડબલ પ્લસ. તો 7ના બમણા કેટલા થાય? 14. 14 ને 5 કેટલા થયા? 19. 19 ને 1 કેટલા થયા? 20. કેરી ફોરવર્ડ 2. 0ના બમણા કેટલા થાય? 0 થાય. 0 + 7 7. 7 ને 2 કેટલા થાય? 9. તો 9072 જે છે એ તમારો જવાબ આવી શકે છે. તમે કેલ્સીમાં પણ ચેક કરી શકો છો કે આ જ આન્સર આવતો હશે. તો જ્યારે પણ કોઈ સંખ્યાને ગુણ્યા 12 કરવાના હોય તો આગળ 0 મૂકીને ડબલ પ્લસ, ડબલ પ્લસ, ડબલ પ્લસ કરવાનું રહેશે. જેમ કે 673 × 12. શું કરીશું આપણે? પહેલાં સૌથી પહેલાં આપણે શું કરીશું? 0 મૂકીશું, બરાબર છે. 3ના બમણા કેટલા થાય? 6. 7ના બમણા કેટલા થાય? 14. 14 ને 3 કેટલા થયા? 17 વધી પડી 1. 6ના બમણા 12. 12 ને 7 કેટલા થાય? 19. 19 ને 1 કેટલા થયા? 20. 0ના ડબલ કેટલા થયા? 0. 0 + 6, 6 ને 2 કેટલા થાય? 8. 8076 તમારો જવાબ થાય. ખ્યાલ આવી રહ્યો છે? યસ ઓર નો? સરસ, હાજી જુઓ. 8763 × 12. બોલો પહેલાં શું કરીશું? પહેલાં આપણે શું કરીશું ભાઈ? 0 મૂકીશું. 3ના બમણા કેટલા થાય છે? 6. 6ના બમણા 12. 12 ને 3 15, કેરી ફોરવર્ડ 1.
सात ना बमणा चौद, चौद ने छ वीस, वीस ने एक एकवीस, आठ ना बमणा सोल, सोल ने सात केटला थाय छे त्रेवीस, त्रेवीस ने बे केटला थया पच्चीस, जीरो डबल शू थाय जीरो, जीरो प्लस आठ, आठ ने बे केटला थया 105156। बोलो ख्याल आवी रह्यो छे के बाउंस जाय छे? हाँ के ना? बट जो आपने आवो प्रश्न आपी दे लाइक 10203 × 12 तो आपने शू करिए, आगळ शू मूकीशु? जीरो, हाँ के ना? त्रण ना बमणा छ, जीरो ना बमणा जीरो, जीरो प्लस त्रण त्रण, बेना बमणा केटला थाय चार, चार प्लस जीरो चार, जीरो ना बमणा जीरो, जीरो प्लस बे बे, एकना बमणा केटला थाय शू थाय? एकना डबल बे थाय, एकना डबल एक ना थाय, समझी रह्या छो? हाँ के ना? तो एकना बमणा थया बे, बे प्लस जीरो केटला थाय बे, जीरो डबल जीरो, जीरो प्लस एक एटले एक, आ जवाब आवशे। हवे आ जवाब लावामां थोड़ोक तमने टाइम वधारे लागशे, केम? केम के दर संख्या पछी जीरो 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 छे, तो आने हजी स्पीडमां करी शकीए छे। तो यस, 10203 × 12, आगळ शू मूकीशुं? जीरो। हवे तमे जो अल्टरनेटिव शू छे भाई, अल्टरनेटिव शू छे भाई? जीरो छे। तो જ્યારે આ રીતે સંખ્યા આપી હોય, એક સંખ્યા પછી એક સંખ્યા પછી જીરો છે, તો ડાયરેક્ટ ગુણાકાર કરો, બાર તરી કેટલા થાય? છત્રીસ, બાર દુ કેટલા થાય? ચોવીસ, અને બાર એકા કેટલા થાય? બાર, ફિનિશ ઇટ। તો આમાં ક્યારે ભૂલ નહીં થાય, જ્યારે જે જરૂર છે એ આપણા માટે, આપણા પાસેની બેસ્ટ એપ્રોચ મેથડ છે। હવે અહીં આ કથા બની જાય છે, કેમ કે દર વખતે શું આવી રહ્યું છે? જીરો, એટલે ત્યાં ભૂલ પડવાની શક્યતા બહુ વધારે છે, તો આપણે કરવું જ નથી જ્યાં ભૂલ થાય। ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરો, બાર તરી છત્રીસ, બાર દુ ચોવીસ, ને બાર એકા બાર, ખ્યાલ આવી રહ્યો છે? તો દાખલા આપો તો ગણશો, હા કે ના? સરસ, તો ચલો, સિક્સ 2964 × 12 8764 × 12 1856 × 12 50603 × 12। चलो જોઈએ કેટલા જણ આન્સર પરફેક્ટ લાવી રહ્યા છે। જેનો આન્સર આવે તરત કોમેન્ટમાં જણાવજો, જે લાઈવ જોઈ રહ્યા છો। એની વન પહેલાનો આન્સર આવ્યો, યસ રિયા પંચાલ ફર્સ્ટ આન્સર આવે છે, ઓકે।
બધાનો આન્સર આવી જાય તો કહેજો. શું એક જ જણને આવી રહ્યું છે જે લાઈવ છે? બાકી બધા શું કરી રહ્યા છો? ગણો છો કે ખાલી જોઈ રહ્યા છો? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ ગણાવ. સિમ્પલ કોન્સેપ્ટ છે, ડબલ પ્લસ ડબલ પ્લસ ડબલ પ્લસ, આટલું કરવાનું છે. થઈ ગયું, સરસ. ઓકે, ચલો પહેલાંનો આન્સર શું આવે છે? ફર્સ્ટ નો આન્સર 3 5 6 8, આટલું જ છે. 3 5 6 8, શું કોઈ છે જેનો આન્સર નથી આવતો? એની વન કે આન્સર ન આવતો હોય? યસ, 3 5 6 8. ચલો લાઈવમાં પણ બધાને આવી રહ્યો છે, સરસ. બીજાનો આન્સર શું છે? બીજાનો આન્સર શું છે? 2 8 3 6 8. શું આ જવાબ આવી રહ્યો છે બધાને? હા કે ના? નથી આવતો મિત્ર? ચલો તો ભાઈ, એક જણને પણ આન્સર નહીં આવે તો આપણે તરત બોર્ડ પર લઈ લઈશું. એટલે હવે શું કરીશું? પહેલાં આપણે 0 મૂકીએ. 4 ડબલ કેટલા થાય? 8. 6 12, 12 4 કેટલા થાય? 16, વધી પડી 1. 3 ડબલ કેટલા થાય? 6. 6 12, 12 1 13, વધી પડી 1. 2 ડબલ થાય છે 4. 4 3 કેટલા થાય છે ભાઈ? 7. 7 1 8. 0 ડબલ 0, 0 પ્લસ 2 2, એટલે 2 8 3 6 8. જ્યાં પણ ભૂલ થઈ રહી છે એ ભૂલને જુઓ અને રિપીટ ના થવા દો. આટલું પણ ધ્યાન રાખશો ને તો મેથ્સ ઇમ્પ્રૂવ થશે, ઠીક છે? પછી એકની એક જ ભૂલ વારંવાર કરશો તો પછી શીખશો ક્યારે, હે ને? તો જ્યાં ભૂલ થઈ રહી છે જોઈ લો, એને રિપીટ ના થવા દો. ચલો, એન્ડ થર્ડ નંબર ઇઝ વોટ? શું આવે છે એનો જવાબ? 2 2 7 2 2 7 2, આઈ થિંક લાઈવમાં પણ એટલે કોમેન્ટમાં પણ એ જ આન્સર આવી રહ્યો છે બધાને. 2 2 7 2, વેરી ગુડ, સરસ. છે કોઈ જેને આન્સર નથી આવતો? ઇવન લાઈવમાં પણ કોઈને ના સમજાતું હોય તો પ્લીઝ જોજો અને તરત કમેન્ટમાં કહેજો તો આપણે તરત રિવાઇઝ કરી લઈશું. ચલો, એન્ડ ધ લાસ્ટ આન્સર ઇઝ વોટ? એ તો બહુ ઇઝી છે, હે ને? 12 તરીકેલા થાય 36, 12 પંચા કેટલા થયા? 12 છંગ આપે છે ને, 12 છંગ જે છે એ 72, 12 પંચા જે છે 60, એટલે 6 0 7 2 3 6. આવે છે જવાબ, હા કે ના? યસ. ચલો તો 11 અને 12 સાથેના ગુણાકાર સમજાઈ ગયું. હવે આપણે 13 14 15 16 17 18 19 શીખવાની જરૂર નથી. 11 અને 12 જે છે એ મોસ્ટ 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 આઈએમપી છે, જે તમને દરેક બીજા સમમાં તમને આ વસ્તુઓ જોવા મળશે, ઠીક છે? હવે આપણે નેક્સ્ટ સ્પેશિયલ કેસ તરફ જઈ રહ્યા છે. નેક્સ્ટ સ્પેશિયલ કેસ શું છે ભાઈ? કે ભાઈ 37 × 101, એટલે આ શું છે ભાઈ? 101 સાથે ગુણાકાર, 101 સાથે ગુણાકાર. કોઈ પણ સંખ્યાને 101 સાથે ગુણાકાર કરવું હોય તો નોર્મલી બધા શું કરતા હોય કે સર આ તો એકદમ લલ્લું છે, 100 લખી દો અહીં, પ્લસ 1 કર દો. એટલે પહેલાં 37 100 સાથે ગુણાકાર કરો અને પછી 1 સાથે ગુણાકાર કરો અને પછી શું કરી લો? સરવાળો કરી લો.
રાઈટ, આખું ગામ આ રીતે જ કરશે, આપણે આ રીતે કરવાની જરૂર છે નહીં. શું છે સ્પેશિયલ કેસ કે ભાઈ 10 લઈને 99 સુધી, 10 to 99, 10 લઈને 99 સુધી કોઈ પણ સંખ્યાને 101 વડે ગુણાકાર કરવાનું હોય, 10 થી લઈને 99 સુધી કોઈ પણ સંખ્યાને મલ્ટીપ્લાય બાય 101, તો જે સંખ્યાને મલ્ટીપ્લાય કરવું છે લાઈક 37 × 101, તો આ જે સંખ્યા છે એને ફક્ત 2 વખત લખી દો, એટલે જે તમને મળશે એ શું મળશે, તમને તમારો જવાબ મળશે. સમજી રહ્યા છો? શું કરવાનું? કોઈ પણ સંખ્યા, બટ કઈ સંખ્યા? 10 થી લઈને 99 સુધી કોઈ પણ સંખ્યાને 101 વડે ગુણાકાર કરવું હોય તો એ સંખ્યાને ફક્ત 2 વખત લખી દો, એ જ તમારો જવાબ થઈ જશે. જેમ કે 53 × 101, તો આનો જવાબ શું થશે? 5353, હે ને? લાઈક 76 × 101, શું જવાબ આવશે? 7676. આવી રહ્યો છે જવાબ? કેલ્સી કરતા સ્પીડમાં આવી રહ્યો છે કે નહીં? સમજી રહ્યા છો કે બાઉન્સ જાય છે? સમજાઈ રહ્યું છે, ઠીક છે. નેક્સ્ટ, લાઈક આપણને આવું કીધું હોય 98 × 101, તો જવાબ શું આવે? 9898. બોલે સાહેબ, તમે ખાલી પ્રશ્ન લખશો ને એના બીજા સેકન્ડે, એટલે આમ કહી શકાય પહેલા સેકન્ડે જ હું આન્સર બોલી શકું, બોલી શકી રહ્યા છો, એટલે ગણિત અઘરું નથી, બટ તમે વે ઓફ ધ મેથડ શીખ્યા છો, જે તમારે સોલ્યુશન કરવાનો જે એપ્રોચ છે એ બહુ લાંબો છે. એ લાંબા એપ્રોચના કારણે થાય છે શું કે ભાઈ 2-3 દાખલા તમે ગણો એટલે તમે થાકી જાઓ, ભાઈ તમે આગળના દાખલા જોતા પણ નથી, પછી ઘરે આવીને જુઓ કે આ તો આવડતું હતું. વસ્તુ આ છે કે તમે જો મેથડ, તમારો એપ્રોચ બેસ્ટ હશે તો ઓછા સમયમાં વધારે ક્વેશ્ચનને તમે અટેમ કરી શકશો, રાઈટ? તો ચલો, જેમ કે આ રીતે આપ્યું હોય 238 × 101, તો આનો જવાબ શું થાય? કે સર 238 238, અરે ભાઈ આ આઉટ ઓફ રેન્જ છે. આપણી રેન્જ શું હતી? આપણી રેન્જ શું હતી? 10 to 99, અને પેલો જે પ્રશ્ન છે એ 99 થી મોટો છે, 238. તો જો આ રીતનો હોય તો શું કરવાનું? તો હવે ધ્યાનથી અહીં સમજો, 100 થી લઈને 999 સુધી, 100 to 999, 100 થી લઈને 999 સુધી કોઈ પણ સંખ્યાને 101 વડે ગુણાકાર કરવામાં આવે, રાઈટ? 101 વડે ગુણાકાર કરવામાં આવે તો લાઈક આ ક્વેશ્ચન છે 238 × 101, તો આ સ્થાન કિંમત શું છે ભાઈ? એકમ, દશક, 100 કહેવાયા, તો 100 સ્થાન કિંમત ઉપર જે સંખ્યા છે એને શું કરી દેવાનું? આખી સંખ્યામાં એડ કરી દેવાના. 238માં આપણે કેટલા એડ કરીશું? 2, એટલે કેટલા થાય? 240 થાય, હા કે ના? અને આ જે 38 પાછળ છે એઝ ઇટ ઇઝ નીચે લખી દો, એટલે તમારો જવાબ શું બની જાય છે? 240 38 બની જાય છે. સમજી રહ્યા છો? જો જેમ કે 238માં મિત્ર આ એકમ, દશક અને આ શું છે? 100 છે, હા કે ના? ક્યારે આવું કરવાનું? જ્યારે 100 to 999, 100 થી લઈને 999 સુધી કોઈ પણ સંખ્યાને 101 વડે ગુણાકાર કરવાનું હોય ત્યારે 100 સ્થાન કિંમત ઉપર જે સંખ્યા આપી હોય એને કુલ સંખ્યામાં આપણે ઉમેરી દેવાના. તો 238માં 2 એડ કરીએ એટલે કેટલા થાય? 240 થઈ જાય, રાઈટ? અને જે પાછળની જે 2 સંખ્યાઓ છે
એઝ ઇટ ઇઝ નીચે લખી દો એટલે આન્સર શું આવી જાય, 240-38 આવી જાય. ખ્યાલ આવી રહ્યો છે? હજી બે ત્રણ ક્વેશ્ચન જોઈશું તો વધારે સમજાશે. 575 × 101 575, ઘણા બધા 575 વાંચતા હોય છે, હે ને? તો 75 હોય કે 75 હોય, રહેશે તો 75 જ. તો આને આના અંદર આપણે શું એડ કરીશું? તો 575માં હું જ્યારે 5 એડ કરું કેટલા થાય? 580 થાય. અને આ જે 75 છે એ ડાયરેક્ટ નીચે ઉતારી દો એટલે તમારો જવાબ આવી જાય છે 580-75. બોલો, ખ્યાલ આવી રહ્યો છે? શું તમને બધાને સમજાઈ રહ્યું છે? જે લોકો લાઈવ જોઈ રહ્યા છો કોમેન્ટમાં યસ ઓર નો કહેતા રહેજો. સમજાઈ ગયું? હા કે ના? સરસ. તો હજી એક આપણે પ્રશ્ન જોઈએ. 423 × 101 આનો જવાબ શું થશે? 42723 આવશે આન્સર, હા કે ના? થોડીક વાર પહેલાં કેવું લાગતું હતું કે આવું ના આવે તો સારું, અને હવે કેવું લાગે છે? આવા જ દાખલા કંઈક પૂછાય. આ ક્યારે પણ ડાયરેક્ટ પ્રશ્ન નહીં પૂછાય, આ તમને ક્વેશ્ચનના અંદર સિમ્પ્લિફિકેશનમાં તમને આ હેલ્પ કરશે. સોરી. તો આના અંદર આપણે શું કરીશું? 4 એડ કરી દઈએ આખી સંખ્યામાં. તો 427 અને 23 લખી દઈએ સાઈડમાં. તો આ શું બની જશે આનો જવાબ? 861 × 101 બોલો જવાબ શું થશે? 86 કેટલું આવશે? 869 61. ફાવે કે ના ફાવે? થોડાક દાખલા આપું ગણશો, બટ આના માટે તમારે પહેલાં આ બધી વસ્તુઓ લખવી પડશે. હા, તો પ્લીઝ નોટ ડાઉન. આગળ પણ 101 હેડિંગમાં આવજો. 101 સાથે ગુણાકાર, આ સ્પેશિયલ કેસ છે. 101 સાથે ગુણાકાર, યસ. બધાનો જવાબ બરાબર છે જે લોકોએ લાઈવમાં કમેન્ટ કરી છે, પરફેક્ટ છે. આ લખવું પડશે તો પ્લીઝ તમે લોકો લખી લો બરાબર. અને તમે જે લોકો પણ ઘરે બેસીને જોઈ રહ્યા છો, તમારે પણ આ પહેલાં રફમાં લખવાનું અને પછી ફેર બુકમાં લખવાનું, ઠીક છે? બાકી કરું નેક્સ્ટ. નેક્સ્ટ લખાઈ ગયું, ખબર પડે છે?
કરીએ નેક્સ્ટ. ડન મિત્ર છેલ્લે. ઓકે, થોડાક એક્ઝામ્પલ આપું છું જે તમારે ગણવાના છે. ચલો આ ચારે ચારના આન્સર આવી જાય તો જણાવજો ચેટ બોક્સમાં. ઓકે, ઓકે. પહેલાનો આન્સર શું આવે છે? પહેલાનો આન્સર આવે છે 7878. બીજાનો આન્સર શું આવે છે? 6439 આવે છે. બીજાનો આન્સર, ત્રીજાનો આન્સર શું આવે છે? 94334. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ વોટ? 7888. હા 8881. યસ, હા. તો આઈ હોપ તમને 101 સાથેનો ગુણાકાર પણ તમને આવડી ગયો હશે, હા કે ના? સરસ. હવે નેક્સ્ટ તરફ જઈએ છે. જો તમને જે રીતે આવડતું હોય આનો ગુણાકાર કરીને બતાવો, તમને જે રીતે આવડતું હોય. બરાબર, ઇવન તમે લોકો પણ જે લાઈવ જોઈ રહ્યા છો, બસ ખાલી કેલ્સીનો ઉપયોગ ના કરતા. બોલો સાહેબ, અમને તો કેલ્સીમાં આવડે છે. તો કેલ્સીનો ઉપયોગ કરતા નહીં. ચાલો. યસ નિધિ, રિયા, વેરી ગુડ. બધાનો આન્સર પરફેક્ટ છે. ચાલો આ આન્સર લઈને બતાવો. કેલ્સીનો ઉપયોગ ના કરતા, હા, એમ તો તમે નિયજ કરો, બટ શું તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે આ થઈ શકે છે? ડબલ 1663. ઓકે, ચલો એક જણનો આન્સર આવ્યો છે. બાકી બધા આમાં સહમત છો? ઓકે, એટલે એકમને 2 શૂન્ય મૂકી હશે, પછી એકમને 1 શૂન્ય મૂકી હશે, હે ને? સ્કૂલમાં જે આપણે શીખ્યા, સ્કૂલમાં જે આપણે શીખ્યા છે ને, એ તમને કેમ સ્ટેપ વાઇઝ શીખવાડ્યું છે કે તમને આખો કોન્સેપ્ટ સમજાયો છે. અને ત્યાં સ્ટેપના માર્ક મળતા હતા કે ભાઈ આટલા સ્ટેપ કર્યા છે તો આટલા માર્ક તો મળશે જ. સમજી રહ્યા છો? રાઈટ. તો સિમ્પલ વે છે કે ભાઈ આપણે જે કથા સ્વરૂપે જે સ્ટેપ, આપણને સ્ટેપના માર્ક નહીં મળે, આપણને જવાબ જે સાચો ટીક કર્યો હશે એના માર્ક મળશે. તો આપણે જે શીખવા જઈ રહ્યા છે સૌથી વધારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં, એટલે એમ કહેવાય કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં આ તમને કામમાં આવશે. આ શું છે સ્પેશિયલ કેસ? તો 101 થી 109 સુધીના
અંદર અંદર સંખ્યાઓ સાથેનો ગુણાકાર ધ્યાનથી જુઓ. 107 109 આ રીતે લખ્યું. પહેલાં ઊભી બે લાઈન કરવાની, પહેલાં શું કરવાની, પહેલાં બે ઊભી લાઈન કરવાની. અહીં 7 લખ્યા છે એને ફરી અહીં 7 લખો, અહીં 9 લખ્યા છે એને ફરી અહીં 9 લખો. રાઈટ, પહેલાં શું કરવાનું, ગુણાકાર, પછી સરવાળો અને ફરી ગુણાકાર. ઇન્ટુ પ્લસ ઇન્ટુ, 7 9 63, 7 ને 9 કેટલા થાય, 16, વધી પડી 1, એટલે નીચે ડાયરેક્ટ શું આવી જાય, 1 આવી જાય. 1 1 શું થાય, 1 થાય, પતી ગયું. લો, આ જ આન્સર આવી રહ્યો છે. 11 66 3 ખ્યાલ આવ્યો. આનો કોન્સેપ્ટ શું છે, ઇન્ટુ પ્લસ ઇન્ટુ, ગુણ્યા, સરવાળો અને ફરી ગુણાકાર. હજી એક બે ક્વેશ્ચન જોઈએ તો વધારે સમજાશે. જેમ કે 109 × 102 = વોટ, તો આપણે શું કરવાનું, 109 102 બે ઊભી લાઈન કરીએ, 9 અને 2, 9 2 18, 9 ને 2 કેટલા થાય, 11, 1 1 કેટલા થાય, 1. તમે કેલ્સીમાં લખશો ને એના પહેલાં હું તમને આન્સર બોલી શકું છું. ઇવન હવે તમે પણ બોલી શકતા હશો, હા કે ના. તો કોન્સેપ્ટ શું છે, ઇન્ટુ પ્લસ ઇન્ટુ. ચલો હજી આપણે એક ક્વેશ્ચન જોઈએ. 102 × 104 બરાબર છે, તો 102 અહીં લખીશું, 104 અહીં લખીશું. બે ઊભા લાઈન કરીએ, 2 એન્ડ 4, 2 4 કેટલા થાય, 2 4 કેટલા થાય. સર આ શું પૂછવાનું, 8 જ થાય ને, બટ અહીં 8 નથી લખવાના, એને 2 ડિજિટમાં લખવાના છે. તો 8 ને 2 ડિજિટમાં લખવું તો કેવી રીતે લખાય, 08. શું લખાય, 08. પ્લસ કરીએ, 4 ને 2 કેટલા થયા, 6, 0 + 0 = 0, 1 1 શું થાય, 1. તો શું આન્સર આવે છે, 10608. જ્યારે અહીં 1 ડિજિટમાં આવતું હોય તરત 2 ડિજિટમાં કરી દેવાનું, આ થોડુંક યાદ રાખજો. તો દાખલા આપું તો ગણશું, યસ સર નો, તો આ લખવાની જરૂર છે ખરા, ડાયરેક્ટ ક્વેશ્ચન ગણશો. ઓકે ચલો, 106 × 109, 105 × 102, 103 × 107, 108 × 108. આ 4 દાખલા છે જે તમારે ગણવાના રહેશે. આન્સર આવી જાય તો મને કહેજો. થઈ ગયા બધા, વેરી ગુડ. આવે છે આન્સર્સ, ઓકે. ચલો રિયા, પહેલાંનો આન્સર 11 554 આવે છે, 11 554. ઓકે, બીજાનો આન્સર 107 10. ઓકે યસ, 107 10. થર્ડનો આન્સર શું આવે છે, 11 021 આવે છે. એટલે પહેલાંનો જે આન્સર આવે છે, હવે જુઓ તમે લોકો જે રીતે લાયા છો, હવે થોડું આને પણ આપણે એડવાન્સ ફોર્મમાં લઈ જઈએ, હે ને, ધ્યાનથી જુઓ.
छवा के छवा के चौपन जेना जेने गुणाकार करो योज फरी सरवाड़ो करो के पंदर थया छ ने नौ पंदर थया पेले एक एका एक कर नाखो जे ते लखो छो एना स्पीड में थी रही है समझायु मैं शू करू हमें आखा फॉर्मेशन में लगता नहीं अँ सीम्प्लिफाय कर दीए छे जेम के फाइव टू झा के थाय पांच दू के थाय दस पांच ने बे के थाय सात हमें सात ने बे अंक में लखवा क्या लखाए जीरो सैवन तो जीरो सैवन राइट वन वन झा के थाय वन एट वन जीरो सैवन वन जीरो आवशे राइट पची सैवन थ्री झा के थाय ट्वेंटी वन सात ने त्रण के थाया दस एक एका के थाय एक तो डबल वन जीरो टू वन आई थिंक पहला करता पण हवे तमे स्पीड में दाखला गणी सकसो जेम के इठ्यू इठ्यू के थाय चौसठ आठ ने आठ के थाया सोल अने एक एका एक तो थवाना छे तो डबल वन डबल सिक्स फोर बोलो ख्याल आवे छे यस ओर नो आई होप तमे समझी पण रह्या हशो अने सीखी पण रह्या हशो क्लियर छे सरस वेरी गुड चल अभी एक सीम्पल क्वेश्चन नो तमारे आंसर आपवानो छे एकदम लल्लू क्वेश्चन नो चौबीस चौबीस भाग्या चार अने बसो बेतालीस भाग्या चार राइट जे रीते आवड़तु होय तमारे सीम्प्लिफाय करवानुं रहेशे जेनो पण आंसर आवे पहला कॉमेंट में जणाव अथवा अहीं आवे तो हाथ ऊंचा करो आ अघरू तो नथी ने भागाकार तो आवड़े छे ने तमने बधाने डिविजन चलो फटाफट अभी क्या मित्र बने ना आंसर ओके चलो रिया पंचाल नो आवे आंसर छे ओके चलो कितला ने छासठ पहला नो आंसर आवे छे सिक्सटी सिक्स सिक्सटी सिक्स कितला ने आवे छे एक पहला नो आंसर सिक्सटी सिक्स कितला ने आवे छे एक बे त्रण बाकी बधा छसो छो यस बीजानो आंसर जे छे छ पॉइंट पांच केटला ने आवे छे छ पॉइंट पांच बीजानो आंसर केटला ने आवे छे बाकी छे गणवानो गणी लो पहेला गणी लो गणी लो आपणे कोई उतावळ नथी हो आरामथी आपणे अने एवुं नथी के डेमोमां आपणे आवुं भणावीए छे आवी रीते ज हुं भणावुं छुं आपणे केम के आ विषय जे छे ने ए गोखवानो नथी समजवानो छे અને સમજવામાં થોડીક વાર લાગે એટલે આપણે કોઈ ઉતાવળ નથી આપણે શાંતિથી ધીરે ધીરે એક એક સ્ટેપને એક એક કોન્સેપ્ટને આપણે શીખીને આગળ વધીશું છ પોઈન્ટ પાંચ આવે છે બધાના આન્સર બીજાનો સિક્સટી પોઈન્ટ ફાઈવ યસ વેરી ગુડ ધ્યાન આપો હવે જે લોકોને છ પોઈન્ટ પાંચ આવતું હોય છાસઠ આન્સર આવતો હોય તો કેમ એ ખોટા છે એટલે આપણે એ સમજીએ જુઓ જ્યારે પણ તમે ડિવિઝન કરો છો છ ચોક કેટલા થાય ચોવીસ આ તો આપણને આવડે છે અને આ બાય ડિફોલ્ટ નીચે આવે છે હવે ચારથી આ બે જે છે નાના છે તો ભાગ ચાલતો નથી પરંતુ આપણે જેમ દસમામાંથી જેમ અગિયારમાંમાં આવ્યા ને ત્યારે આપણને એક સુવર્ણ તક મળી હતી શું સુવર્ણ તક મળી હતી કે તમે મેથ્સને કિક આઉટ કરી શકો છો તો ઘણા મહાવીરોએ શું કર્યું હશે કે ચલો આર્ટ્સ લઈ લઈએ રાઈટ જે લોકોને મેથ્સ થોડુંક પણ ગમતું હશે તો એ લોકોએ શું વિચાર્યું હશે
ચાલો ટકાવારી પણ સારી છે અને સાયન્સ ગમતું નથી તો આપણે કોમર્સ લઈ લઈએ અને જ્યાં જ્યાં મેથ્સ આવશે ત્યાં ત્યાં કેલ્સી નામનું યંત્ર આપણને હેલ્પ કરશે અને કેલ્સીની એટલી આદત પડી ગઈ છે કે 2+2 આજે કરવું હોય તોય આપણે કેલ્સીમાં કરીએ 2+2 ઓકે હા પરફેક્ટ આન્સર છે 4 સમજી રહ્યા છો એટલે તમારો આન્સર અહીં 66 આવે છે એમાં તમારી ભૂલ નથી તમે એટલો કેલ્સીનો ઉપયોગ કર્યો છે કે આપણે નોર્મલ 10+8 કરવા હોય તોય આપણે ચેક કરતા હોઈએ જો રકમ થોડીક મોટી હોય કે ભાઈ 12 લાખ અને 18 લાખ કેટલા થાય તો આપણે ગણવા પડે 12+18 ઓકે 30 લાખ થાય છે સમજી રહ્યા છો આપણે આટલા હેબિટ થઈ ગઈ છે આપણે કે નોર્મલ પણ સિમ્પ્લિફિકેશન કરવું હોય તો આપણે કેલ્સીથી કરતા હોઈએ છીએ એટલે અહીંયા ભૂલ પડે છે તમને આવડતું નથી એવું નથી થોડોક સમય થઈ ગયો છે જેનાથી તમે આ વસ્તુઓ ભૂલી ગયા છો તો આને ખાલી રિકોલ કરવાનું છે બસ અને જે લોકો સાયન્સમાં છે તો એ બહુ મહાવીર નથી કે સર એ લોકો વધારે ઇન્ટેલિજન્ટ છે ના એ લોકોને પણ કેલ્સીની આદત પડી ગઈ છે અને કોમર્સવાળા તો નોર્મલ કેલ્સી ઉપયોગ કરતા હોય ત્યાં એક એડવાન્સ નામનું કેલ્સી આવતું હોય છે એમાં રૂટની વેલ્યુ કાઢવી હોય સાયન્સ ડેટાવાળાની વેલ્યુ કાઢવી હોય તો તરત એમાં ઇઝીલી તમે કાઢી શકો એ આખો બોક્સ યાદ રાખવાની તમારે જરૂર પડતી નથી એટલે આ એક્ઝામમાં કેવું છે બધા જ સરખા છો ઘણા બધા હોય કે સાહેબ આઈટીવાળા લોકો આવી ગયા છે અને સાયન્સવાળા લોકો આવી ગયા છે આ કોમ્પિટિશનમાં જેણે પ્રોપર વેમાં આનો સિલેબસ બે આવીને સૌથી પહેલાં તમને શું પૂછ્યું કેટલા પાસે સિલેબસ છે સિલેબસ હાર્ડ કોપીમાં તમારા પાસે હોવું જોઈએ અને જે જે પોઈન્ટ ચાલી ગયા છે એને તમે ટીક આઉટ કરો કે આટલું પતી ગયું છે અને મારે પણ આટલું પતી ગયું છે અને આટલું બાકી છે સિલેબસ એકોર્ડિંગ ટુ સિલેબસ ચાલશો ને તો ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં આવે એક્ઝામમાં બટ સિલેબસ હોય એક્સ અને આપણે શું કરતા હોઈએ વાય તો લોચા થશે તો એકોર્ડિંગ ટુ સિલેબસ આપણે ચાલીશું ઠીક તો જુઓ આગળ વાત કરીએ હવે જેમ કે 4×6=24 કર્યા અને નીચે 2 આવી ગયા છે હવે ભાગ ચાલતો નથી તો એવું નથી કે આને આપણે જાતે જોડાવી નીચે બોલાવી દઈએ એને બોલાવવા માટે એને મનાવવા માટે તમારે ઉપર 0 મૂકવું પડે આ નિયમ છે તો જે જ્યારે ત્યારે એના જે ઉપર 0 મૂકશો એના પછી આ નીચે 4 આવશે રાઈટ તો હવે 4×6 શું થશે 24 એટલે આન્સર જે છે 606 આવશે ના કે 66 સમજાયું ઓકે નેક્સ્ટ જે છે એમાં આપણે શું કરશું 4×6=24 થાય છે ઓકે જો મને 4નો ઘડિયો આવડે તો જેમ કે 4×6=24 તો 60 ચોક કેટલા થાય કે સર 6નો ઘડિયો આવડે તો 60નો ઘડિયો આવડે ધૂમધામથી આવડે આવડે કે ના આવડે તો 60 ચોક કેટલા થાય 240 થઈ જાય તો ડિફરન્સ કેટલો આવ્યો 2 હવે પાછળ કોઈ સંખ્યા છે નહીં હજી મારે આનું સિમ્પ્લિફિકેશન કરવું છે એટલે અહીં હું શું મૂકીશ પોઈન્ટ એટલે નીચે શું આવશે 0 4×5 કેટલા થયા 20 આ શેષ શું થઈ ગયા નિશેષ એટલે આન્સર શું આવી ગયું 60.5 આઈ હોપ તમે આ બંને કોન્સેપ્ટને સારી રીતે સમજ્યા હશો યસ મિત્ર તો એમાં આવી રીતે કરવું પડે 2×4=2/4 4×6 શું થયા 24 નીચે 0 0 2 આવી ગયા છે હા કે ના એટલે તમારે અહીં 0 પોઈન્ટ મૂકવા પડે કેમ કે આ જે છે આ 242 છે આ 24 નથી ખાલી સમજી રહ્યા છો ખાલી આમ હોત 24 તો 4×6=24 થઈ જાય ઇટ્સ ઓકે પણ અહીં કેટલા આપ્યા છે 242 એટલે 60 તમારે લખવા પડે સમજાય છે આ આ માઇન આ શું છે કે આપણે આટલા સમયથી કર્યું નથી એટલે આપણને આ ભૂલ થઈ રહી છે તો જેમ કે જો 60થી આપણે કરીએ અહીં જેમ કર્યું છે એટલે આન્સર શું આવશે 60.5 ના કે 6.5 રાઈટ ક્લિયર છે હા કે ના તો આ કેમ આપણે ચલાવી રહ્યા છીએ શું આ ડિવિઝન પૂછશે આપણને પરીક્ષામાં એ નહીં પૂછે પરંતુ એના એના બેઝડ ઓન એના બેઝડ ઓન જે છે જે સંખ્યા પૂછશે જે આપણે શીખવાની છે
એ છે 25 સાથે 25 સાથે ગુણાકાર મલ્ટીપ્લાય બાય 25. કોઈ પણ સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવું હોય તો કેવી રીતે કરીશું? જુઓ, 753 × 25 આ સંખ્યા છે. આ સંખ્યાને મારે ગુણાકાર કરવું હોય તો એક તો કથા છે કે હું એકમને શૂન્ય મૂકીને સિમ્પ્લિફાય કરું, અથવા શું કરવાનું કે જે સંખ્યા તમને આપી છે એના પાછળ બે ઝીરો લખો. એના પાછળ શું કરો? પહેલાં બે ઝીરો લખો અને 4 વડે શું કરી દો? આને ભાગી દો. આ કોઈ પણ સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવું હોય તો એનો આ સ્પેશિયલ કેસ છે કે જે સંખ્યાને 25 સાથે ગુણાકાર કરવાના હોય એના પાછળ બે ઝીરો લખો અને 4 વડે ભાગી દો. તો જ્યારે આપણે 4 વડે ભાગીશું તો પછી એવું નહીં કરવાનું કે સાહેબ 4 × 4 શરૂઆત કરું, તો એના કરતાં નોર્મલ ગુણાકાર જ કરી લો. એના માટે ઘડિયા આવડવા જરૂરી છે. 18 × 4 કેટલા થાય? 72 થાય. બોલે હે, એવું થાય? યસ, 18 × 4 72 થાય છે. એટલે કીધું છે ઘડિયા તમે કરી નાખો, વર્ગ તમે કરી નાખો અને ઘન તમે કરી નાખો, પછી આખા ગણિતમાં હું તમને કોઈ હોમવર્ક નહીં આપવાનો. અને તમે જોતા હશો કે ધારો કે એક્સ ધારીને લોકો દાખલા ગણતા હોય છે, ધારો કે 100 ધારીને દાખલા ગણતા હોય છે. આપણે મેથ્સમાં ક્યાંય એક્સ વાય ઝેડ કે ધારો કે 100 ધારતા જ નથી, કેમ કે જેમ તમે ધારી રહ્યા છો એટલે તમે લાંબી મેથડ તરફ જઈ રહ્યા છો. આપણે આખા ગણિત કે રિઝનિંગમાં ક્યાંય એક્સ એઝમ્પશન, એટલે એઝમ્પશન કરીને કે બાય ઓપ્શનથી આપણે ક્યાંય જતા નથી, ડાયરેક્ટ એપ્રોચ આપણે કરીએ છીએ. ઓપ્શનથી તમને ક્યાં કેવી રીતે ખબર પડે કે સી ઓપ્શન જ સાચો છે કે બી ઓપ્શન જ સાચો છે? જો મને પહેલાંથી ખબર હોય તો હું કહી શકું કે ચલો બાળકો આપણે બી ઓપ્શનથી સ્ટાર્ટ કરીએ, કેમ એથી ના કરીએ? એક્ઝામમાં તમને ખબર હોય પહેલાંથી તો આપણે ઓપ્શન શું, આપણે ડાયરેક્ટ હોય મારમાં પૂરી ના દઈએ? તો બાય ઓપ્શન કરવું એ બહુ ભયાનક છે, કેમ કે 4 ઓપ્શન છે અને તમારું નસીબ હોય તો પહેલાંમાં આવી ગયો તો ઠીક છે, જો છેલ્લામાં આવે તો. યસ, બરાબર છે રિયા, તમે જે લખ્યું છે એકદમ પરફેક્ટ છે. ગુણ્યા 100 ભાગ્યા 4 કરીએ છીએ એટલે આની આ મેથડ છે. વેરી ગુડ, સરસ, સમજી રહ્યા છો તમે બધા? એટલે જે લાંબી પ્રોસેસમાં આપણે જવાની જરૂર છે નહીં. સિમ્પલ, 18 × 4 કેટલા થાય છે? 72. ડિફરન્સ કેટલો આવે છે? 3. નીચે આવે છે 3. 4 × 8 કેટલા થાય? 32. ડિફરન્સ આવે છે 1. નીચે આવે છે 10. હવે જ્યારે જ્યારે તમે 4 વડે ભાગશો ત્યારે ત્યારે તમને 3 શેષ મળશે. 1 શેષ મળશે નિશેષ, રાઈટ? થોડુંક આપણે લખી લઈએ. શેષ મળશે નિશેષ. શેષ નિશેષ મળે તો કોઈ વાંધો જ નથી. જો શેષ 10 મળે તો ઉપર ડાયરેક્ટ લખી દેવાના 25. જો શેષ 30 મળે તો ઉપર ડાયરેક્ટ લખી દેવાના 75. કેમ 25 લખવાના, કેમ 75 લખવાના? તમે આગળ ગણતરી કરશો, 4 × 2 કેટલા થાય? 8. ડિફરન્સમાં કેટલો આવ્યો? 2. નીચે આવે છે 0. 4 × 5 કેટલા થયા? 20. એટલે શેષ નિશેષ થઈ ગયું. તો આ જે એક્સ્ટ્રા આપણે કથા કરી રહ્યા છે એ કરવાની જરૂર નથી. 10 આવે એટલે ડાયરેક્ટ ઉપર શું લખી દેવાના? 25 લખી દેવાના. સમજાઈ રહ્યું છે? હા કે ના? તો જેમ આપણે આગળ વધીએ, જો 693 × 25 તો આપણે શું કરીશું? 693 પાછળ 2 ઝીરો મૂકીને 4 વડે ભાગીએ. હા કે ના? તો 17 × 4 કેટલા થાય? 68. ડિફરન્સ કેટલો આવ્યો? 1. નીચે શું આવ્યા? 3. 4 × 3 કેટલા થાય? 12. ડિફરન્સ શું આવે છે? 1. નીચે શું આવે છે? 0. 10 આવે એટલે ઉપર શું લખી દેવાના? 25. બોલો, ખબર પડી? હા કે ના? જેમ કે 5 × 8 7 × 25 તો આપણે શું કરીશું? 5 × 8 7
00 ÷ 4 આવું કરી શકાય? તો 14 ચોક કેટલા થાય? આ ઘડિયા આવડે તો થાય, પછી 4 × 1 = 4 શરૂઆત કરશો તો લાંબુ થઈ જશે. આપણને આ સંખ્યા જોઈને જ ખબર પડી જોઈએ કે આ ઘડિયાળ નજીક આવે છે. 58 × 14 = 4 કેટલા થાય ભાઈ? 56. ડિફરન્સ કેટલો આવ્યો ભાઈ? 2. નીચે કેટલા આવ્યા? 7. 4 × 6 કેટલા આવે છે? 24. ડિફરન્સ કેટલો આવે? 3. નીચે કેટલા આવ્યા? 0. બોલો ઉપર કેટલા લખું? 75. એટલે આન્સર શું આવી જશે? 14675. એટલે કોઈ પણ સંખ્યા મિત્ર, કોઈ પણ સંખ્યા બોલો તો 3 6 8. હજી કંઈ મૂકવું છે? આટલું જ લખવું છે? હજી 4. ઓકે, 4 × 25. તો 3 6 8 4, પાછળ 2 0, ડિવાઈડેડ બાય 4 કરીએ. 4 × 9 કેટલા થાય? 36. નીચે આવ્યા 8. 4 × 2 કેટલા થાય? 8. 0 થયા. નીચે કેટલા આવ્યા? 4. 4 × 1 શું થાય? 4. આ થઈ ગયા 0 0. હજી આ 2 0 બાકી છે, એને શું કરી દો? ઉપર મૂકી દો પાછળ. એટલે આન્સર આવી જશે 9 2 1 00. ખ્યાલ આવ્યો? યસ સર, નો? સમજાઈ રહ્યું છે? ઓકે, હજી જુઓ. 3 6 3 1 8 3 7 × 25. બોલો શું કરીશું આપણે? 1 8 3 7 00 ડિવાઈડેડ બાય 4 કરીએ. હા કે ના? ચોકું ચોકું શું થાય? 16. ડિફરન્સમાં કેટલા આવ્યા? 2. નીચે આવ્યા 3. 4 × 5 કેટલા થાય? 20. ડિફરન્સ આવ્યું 3. નીચે આવ્યા 7. 4 × 9 કેટલા થાય? 36. ડિફરન્સ આવ્યું 1. નીચે આવ્યા 0. 10 આવે એટલે ઉપર કેટલા લખી દેવાના? ખ્યાલ આવી રહ્યો છે? આટલા દાખલા આપણે ગણ્યા, એમાં તમને કોન્ફિડન્સ આવે છે કે નોર્મલ ગુણાકાર કરતાં આ બેસ્ટ છે? યસ સર, નો? પહેલાંમાં તમે એક દાખલો ગણશો, એના સામે હું 4 ગણી શકું છું, અને જ્યારે હું 4 ગણી શકું તમે તો આરામથી ગણી શકશો. સમજી રહ્યા છો? ઠીક છે, તો ચલો થોડાક દાખલા હું તમને આપું છું. આ કોઈ પણ દાખલા લખવાની જરૂર છે નહીં, 4 દાખલા હું તમને ગણવા માટે હમણાં જ આપું છું, જે તમારે હમણાં જ ગણવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, 1 9 7 × 25. સેકન્ડ, 6 6 3 9 × 25. થર્ડ, 7 0 3 4 × 25. ફોર્થ, 9 6 3 5 × 25. ફિફ્થ, 8 5 3 7 × 25. ચલો 5 દાખલા આપ્યા છે જે તમારે ગણવાના છે, ફટાફટ ગણી લો. ચલો, યસ, સૌથી પહેલા આન્સર આવી ગયો છે ફર્સ્ટ ક્વેશ્ચનનો. વેરી ગુડ. સેકન્ડ નંબરનો પણ આન્સર આવી ગયો.
ओके આવી ગયા પાંચે પાંચના કે પ્રોસેસમાં છો? આવી ગયો ચલો ફર્સ્ટ નો આન્સર શું આવે છે બધાના? 4925 આવે છે આન્સર બધાના? યસ 4925 વેરી ગુડ. ફર્સ્ટનો આન્સર આવે છે 4925. કોઈ એવું હોય જેને જવાબ ન આવતો હોય એ તરત પૂછી શકે છે કે આન્સર કેમ નથી આવતું, કેમ આ જ આન્સર આવે છે. કેમ કે આ જે પણ આન્સર છે તમે લોકો બોલી રહ્યા છો એ જ હું લખી રહ્યો છું, ઠીક છે? સેકન્ડ નંબરનો જવાબ શું આવે છે? સેકન્ડનો 1 6 5 9 7 5. શું આ આન્સર આવે છે? 1 6 5 9 7 5. ઓકે સરસ, વેરી ગુડ. અને ત્રીજામાં આન્સર 1 7 5 8 5 0. આ આવે છે આન્સર 1 7 5 8 5 0. શું આવે છે બેન તમારે? 585 આવે છે. ચલો તો આપણે આ થર્ડ નંબરનો દાખલો અહીંયા ચેક કરી લઈએ. 7034 00 ડિવાઈડેડ બાય 4 કરીએ, હા કે ના? 17 ચોક કેટલા થાય? 68 થાય. થાય ડિફરન્સ કેટલો આવ્યો? 2 નીચે આવ્યા 3. 4 5 કેટલા થાય? 20. ડિફરન્સ આવ્યો 3 નીચે આવ્યા 4, હે ને? તો હવે શું કરશે? 4 8 કેટલા થાય? 32. ડિફરન્સ આવ્યું 2, નીચે આવી ગયું 0. 4 5 કેટલા થાય? 20. આ થઈ ગયું 0 0. હજી આ 0 બાકી છે ખાલી, તો આ 0ને આપણે ઉપર બેસાડી દઈએ એટલે જે આન્સર અહીં લખ્યો છે 1 7 5 8 5 0, દેટ વોઝ ધ રાઈટ આન્સર. બોલો ક્લિયર છે આ બાજુ? પરફેક્ટ સમજાય છે? સરસ, યસ યસ. જોઈ લેજો બેન ક્યાં મિસ્ટેક થઈ છે, એને રિપીટ ના થવા દેતા. થર્ડનો ક્વેશ્ચનનો જવાબ આ આવશે 1 7 5 8 5 0. ચલો ફોર્થ વન ઇઝ વોટ? બાકી તો નથી ને ચોથો ગણવાનો? કોઈને બાકી છે ચોથો ગણવાનો? નથી ને? ઓકે ફોર્થ નંબર ઇઝ વોટ? 2 4 0 8 7 5. આવે છે આન્સર 2 4 0 8 7 5. ક્લિયર છે? યસ ઓર નો? સરસ. આમાં કોઈને પણ આન્સર ના આવતો હોય 2 4 0 8 8 7 5 આવી રહ્યો છે બેન તમારો. જોઈ લો શું થશે આનો આન્સર. 9 6 3 5 પાછળ 2 0 લખીએ, ડિવાઈડેડ બાય 4 કરીએ. 24 ચોક જે છે 96 થાય છે. 0 0 નીચે આવી ગયા 3. ભાગ ચાલતો નથી. હવે ઘડિયા આવડશે તરત થઈ જશે, બાકી પછી તમે 4 2 8 થી સ્ટાર્ટ કરશો તો બહુ લાંબુ થઈ જશે, બરાબર? તો અહીં શું મૂકીશું આપણે? 0. તો નીચે શું આવશે? 5. 4 8 કેટલા થાય ભાઈ? 32 થાય. ડિફરન્સ કેટલો આવ્યો? 3. નીચે શું આવશે? 0. 30 આવે એટલે ઉપર કેટલા લખવાના? 75. તો 2 4 0 8 7 5 આ જે છે, રાઈટ સર? આ યસ સર, આવી ગયા. ઓકે 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 ડન.
And the last one is what? 85434. Sorry, 37. 213425. 213425. आवे छे आंसर आप बताने के नहीं आवतो? हाँ के ना कंटा हैंग तो नहीं थी गया ना कि सर आटलू बधु गणित एक साथे हैंग तो नहीं थी गया ना? જ્યાં ના ખબર પડે પૂછજો, કંટાળો તો નહીં આવતો ને કે સર ક્યાં આજે આવી ગયા સાહેબ તમે, એના કરતાં કોઈ જીકેનો લેક્ચર હોત તો મજા આવત, કંટાળો તો નહીં આવતો ને? તો ઠીક છે, સરસ. ચલો આઈ થિંક હવે આમાં કોઈને પણ કોઈ પ્રોબ્લેમ નહીં હોય. 2 1 3 4 નહીં, ત્યાં ખોટો જવાબ છે. ચલો ફિફ્થ નંબરનો પણ આપણે ચેક કરી લઈએ અહીંયા જ ગણીને કે કેવી રીતે આન્સર આવશે. ચલો ઓકે, 85370 ડિવાઈડ બાય 4 બરાબર છે. 21 ચોક 84 થાય, ડિફરન્સ આવે 1, નીચે આવે 3, 4 3 કેટલા થાય 12, ડિફરન્સ આવે 1, નીચે આવે 7, 4 4 16, ડિફરન્સ આવે 1, નીચે આવે 0, 0 આવે એટલે ઉપર ડાયરેક્ટ લખી દો 25, એટલે આન્સર આવશે 213425. આઈ હોપ તમને બધાને આ કોન્સેપ્ટ વિશે સમજાઈ ગયું હશે. સરસ. ચલો હવે એક સિમ્પલ ક્વેશ્ચન છે, આનો જવાબ મને આપો. 57 × 57 ઇઝ વોટ? 57 × 57 શું થાય? 57 × 57 આ નોર્મલ ગુણાકાર છે જે તમારે કરવાનો છે. ચલો એક જવાબ આવે છે 2749, એકનો આન્સર આવે 354. શું બોલ્યા તમે? 2549. એક મિનિટ ઉભા રહો, આ તો એક 2549, પછી બીજું કોઈ 3249. જો તમે લોકોએ મને એક જ ક્વેશ્ચનના 3 જવાબ આપ્યા છે, આ ઓપ્શન એ થઈ ગયું, આ ઓપ્શન બી થઈ ગયું, આ ઓપ્શન સી, અને ડી ઓપ્શન હું તમને આપું છું. નન ઓફ ધીસ, આમાંથી એક પણ નહીં. હવે જોઈએ આ 4માંથી કયું સાચું છે. હવે આ જે સ્પેશિયલ કેસ છે, 51 થી 59 સુધીના વર્ગોનો છે, 51 થી 59 સુધીના વર્ગોનો છે આ સ્પેશિયલ કેસ. હવે એક જ સંખ્યાને પોતાની સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે એને વર્ગ કહેવાય, એ તો બધાને ખબર જ છે. તો 57નો વર્ગ કરવો હોય તો એક મેથડ શું કહે છે કે 50 + 7 આમ લખી લો, અને પહેલાં 50નો વર્ગ કરો, પછી 7નો વર્ગ કરો, અને પછી 2 × 50 × 7 કરો. એટલે આ ઇનડાયરેક્ટલી તમને શું કીધું, a² + b² + 2ab આ મજૂરી છે. આ ટ્રીક નથી, એના કરતાં નોર્મલ ગુણાકાર જ કરી લઈએ તો આ તો આન્સર આવી જાય, બરાબર છે. તો આપણે હમણાં ભલે સ્પેશિયલ કેસ જોઈ રહ્યા છીએ, પછી જ્યારે જે ચેપ્ટર ચલાવીશું જેમ કે આ વર્ગ અને વર્ગમૂળમાં આવે છે, તો આપણે 1 થી 1 લાખ સુધીના સ્ક્વેર રૂટ આપણે આરામથી શોધી શકીશું. સમજી રહ્યા છો? હા કે ના? રાઈટ. તો આપણે આમાં શું કરવાનું છે ધ્યાનથી જુઓ. 7નો વર્ગ શું થાય? આખા ગામને ખબર છે 49 થાય. 5નો વર્ગ શું થાય? શું થાય? 5નો વર્ગ 25. આના પાછળ સંખ્યા કઈ આપી છે? તો 5નો વર્ગ 25. 25 ને 7 કેટલા થયા? 32 પતી ગયું. લો, હે આવું તો કોઈએ શીખવાડ્યું નહીં,
તો આવડવું તો જોઈએ ને શીખવાડવા માટે, મહત્વનું આ છે. તો કહેવાનો સિમ્પલ વે છે કે મેઇન એવું નથી કે આન્સર આવી જાય છે, મેઇન આ છે કે તમારો જવાબ જે છે ઓછા સમયમાં આવવું જોઈએ. આખા ગેમ જે આખી જે ગેમ છે એ સમયની જ છે, ટાઈમ મેનેજમેન્ટની છે, કે ઓછા સમયમાં તમે કેટલા મેક્સિમમ માર્ક લાવી શકો છો. અને ગણિત એવો વિષય છે, મેથ્સ અને રીઝનિંગ એવો વિષય છે જેમાં તમે 50માંથી 50 ધૂમધામથી લાવી શકો છો. આ ટોટલ 400 ક્વેશ્ચનમાં મને કહો કે તમે એક પણ વિષય મેથ્સ અને રીઝનિંગને હટાવીને કે બાકીના 7 ટોપિકમાં તમે કન્ફર્મ 100% કહી શકો કે સર 50માંથી 50 મારા આમાં આવી શકે? ઇમ્પોસિબલ છે. પછી એમાં એવું નહીં કે સાહેબ ઇમ્પોસિબલનો મિનિંગ થાય છે આઈ એમ પોસિબલ, એવું નહીં કરવાનું. બધી જગ્યાએ લાગુ પડતો નથી, હે ને? બધી જગ્યા મોટિવેશનલ નહીં આવે સર, એ ઇમ્પોસિબલનો વર્ડ જ કહે છે કે આઈ એમ પોસિબલ. તો આ બાકીના જે 7 વિષય છે એમાં તમે કન્ફર્મ ના કહી શકો કે 50માંથી 50 આવે, પરંતુ આ જે વિષય છે 50માંથી 50, 50માંથી 49 ધૂમધામથી લઈ શકશો. આ વિષય સ્કોરિંગ છે, રાઈટ? આ વખતે પણ જે એક્ઝામ હતી એમાંથી 50માંથી 47, 50માંથી 48 લાવનારાની સંખ્યા ઘણી બધી છે, જે લોકો ભણ્યા છે અહીંથી કે મારાથી, બરાબર છે? રાઈટ, ઓકે, અહીંથી ક્લિયર થયું? હજી આપણે થોડા જોઈએ, લાઈક 53નો સ્ક્વેર કરીએ. 3નો વર્ગ શું થાય? 3નો વર્ગ શું થાય? 9ને 2 અંકમાં લખવું કેવી રીતે લખાય? 0 9. 5નો વર્ગ 25ને 3 28 પતી ગયું. લો 6 ઇઝી. લાઈક મારે 58નો વર્ગ કરવો છે. 8નો વર્ગ શું થાય? 64. 5નો વર્ગ 25ને 8 કેટલા થાય? પતી ગયું. લો શું આ અઘરું છે? અઘરું ત્યારે છે જ્યારે હું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB કરું. અઘરું એ છે. તો 51 થી 59 સુધીના અહીંયા જ વર્ગ શોધીને મને બતાવો. અને તમે બધા પણ બરાબર, જે લોકો લાઈવ જોઈ રહ્યા છો, આ GKનો સબ્જેક્ટ નથી ખાલી જોઈ રહ્યા છો, તમારે સાથે સાથે ભણવાનું પણ છે, ગણવાનું પણ છે. તો શું અહીંયા જ ખબર પડી જાય કે આપણને કેટલું ફાયદો? ચલો ફટાફટ એકાવન થી 59 સુધીના વર્ગ ફટાફટ લાવો, જોઈએ કોના પહેલા આવે છે. બધે બધા શોધવાના છે 51 થી 59 સુધીના. થઈ ગયું? અને હવે જયારે તમે વર્ગ કર્યા હશે તો તમને કોઈ એક ફ્લો જોઈ, એક સરવાળો ચાલે છે એક બાજુ, તમે ધ્યાનથી જુઓ તો વર્ગ ચાલી રહ્યા છે, હે ને? બસ આ જ ફ્લોને, આ જ એપ્રોચને આપણે વર્ગ અને વર્ગમૂળ નામના ચેપ્ટરના અંદર બહુ સારી રીતે સમજીશું. ઓકે, જ્યારે હું ચલાવીશ ત્યારે. ઓકે, જુઓ, પહેલાં આપણે આ જોઈશું, એના પછી ઉપરવાળું જોઈશું.
रूट सेवन इंटू रूट सेवन इंटू रूट सेवन इंटू रूट सेवन इंटू डॉट 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 दैट इज कॉल्ड इनफाइनाइट नॉट इन्फिनिटी है ना कि सर इन्फिनिटी बट इट इज अ इनफाइनाइट यस 51.02601 જ આવશે યસ પરફેક્ટ છે બધાએ બધા યસ બરાબર છે તો જ્યારે આ અનંત સુધી હોય તો સિમ્પલ છે એકદમ લલ્લુ ક્વેશ્ચન છે જ્યારે પણ આવું તમને આપ્યું છે રૂટ સેવન ઇન્ટુ રૂટ સેવન ઇન્ટુ રૂટ સેવન ડોટ 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 ઇન્ફાઇનાઇટ સુધી આપ્યું છે તો સિમ્પલ છે જે સંખ્યા અંદર છે એ જ તમારો જવાબ આવી જાય બરાબર કોઈ મગજ દોડાવવાની જરૂર છે નહીં બટ જો આવું આપે ઇન્ફાઇનાઇટ વગરનું આપે તો તમારે શું કરવું પડે અહીં એક્સ ધારવું પડે અને વન બાય વન તમારે રૂટને હટાવવા પડે એટલે ટાઈમ બહુ સારો એવો એટલે તમે જો સાયન્સ ગ્રુપ એથી ભણ્યા હશો તો ઇલેવન્થમાં આવા દાખલા આવતા હતા એક્સ ધારી લેવાનું ધારો કે એઝમ્પશન એક્સ અને પછી સિમ્પ્લિફાય કરવું પડતું આપણે એવું બિલકુલ કરીશું નહીં આ જે નિશાની છે એને શું કહેવાય છે વર્ગમૂળ શું કહેવાય છે વર્ગમૂળ વર્ગમૂળ જેમ કે હમણાં આપણે 52નો વર્ગ કર્યો શું લખ્યું આપણે બે લખ્યું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો ઉપર બે લખતા હોઈએ છીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે શું લખીશું બે પહેલાં અહીં શું લખીશું બે કેમ બે લખ્યું કેમ કે વર્ગમૂળ છે એટલે બે લખ્યું કેટલા વર્ગમૂળ છે એક બે ત્રણ ચાર કેટલા વર્ગમૂળ છે તો બેની ચાર ઘાત કરી દઈશું બેને શું કરી દઈશું આપણે ચાર ઘાત તો બેની ચાર ઘાત એટલે શું બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે જો ના ખબર હોય તો લખવું પડે હે ને તો બેની ચાર ઘાત શું થાય ભાઈ સોળ થાય જે સંખ્યા તમને મળે છે સોળ બત્રીસ ચોસઠ એકસો અઠ્યાવીસ વોટ એવર જે મળે એમાંથી એક માઇનસ કરીને ઉપર લખી દેવાના સમજાય છે આ તમને શું મળશે ઘાત મળશે કોની ઘાત મળશે આને ઇંગ્લિશમાં પાવર કહેવાય ઠીક છે આ પાવર મળશે કોની પાવર મળશે અંદર રહેલ સંખ્યાની તો જવાબ આવશે સાતની પંદર બાય સોળ ઘાત દેટ ઇઝ યોર આન્સર બોલો સમજાય છે હા કે ના રાઈટ ફરી ધ્યાનથી સમજો પહેલાં બે કેમ લીધા બે કેમ લીધા કારણ કે સ્ક્વેર રૂટ હતા કેટલા સ્ક્વેર રૂટ હતા બોલે સર ચાર હતા તો બેની ચાર ઘાત કરી એટલે શું મળ્યા સોળ જે સોળ મળે છે એમાંથી ઓલવેઝ જે સંખ્યા અહીં મળે ઓલવેઝ એક માઇનસ કરવાનું તો પંદર બાય સોળ તમને આ તમને સ્ક્વેર સ્ક્વેર રૂટનો આ દાખલો નથી આ ઘાત અને ઘાતાંકનો સ્પેશિયલ કેસ છે રાઈટ તો ભાઈ પંદર બાય સોળ જે આપણને ઘાત મળે છે કોની ઘાત મળે છે અંદર રહેલ સંખ્યાની તો સાતની પંદર બાય સોળ ઘાત દેટ ઇઝ યોર આન્સર બોલો સમજાય છે યસ ઓર નો કે ઘાય ઘા ઉપરથી જાય છે બોલો સાહેબ આમ આવે છે પછી થોડુંક ઉપર જાય છે અને હવામાં જતું રહે છે એવું તો થતું નથી ને જ્યાં ના ખબર પડે તરત પૂછી લેજો ક્લિયર છે અહીં સુધી ઓકે હજી આપણે એક બે ક્વેશ્ચન જોઈએ તો વધારે સમજાશે તેર 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 બોલો પહેલાં હું શું લખું પહેલાં હું શું લખું બે લખીશું આપણે હા કે ના કેટલા છે એક બે ત્રણ બેની ત્રણ ઘાત શું થાય આઠ થાય યસ ઓર નો એમાંથી શું માઇનસ કરીશું એક એટલે અંશમાં શું આવશે સાત આ સાત બાય આઠ શું મળી ઘાત કોની તેરની તો આપણો આન્સર આવી ગયો આપણે આ રીતે પરીક્ષામાં ગણવાનું છે સમજાય છે એવું નહીં કે ધારો કે એક્સ એઝમ્પશન કરીને એ તો આખું ગામ કરશે જ આપણે એ કરવાની જરૂર છે નહીં હજી જુઓ 5 5 5 and 5 ચલો બોલો શું કરું પહેલાં પહેલાં આપણે શું લખીશું બે કેટલા છે ભૈયા પાંચ છે તો બેની પાંચ ઘાત શું થાય બત્રીસ થાય
આ કરતા આવડું છું, ના ફાવે તો બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ દુ ફાવે કે ના ફાવે કે લખું કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા એમ. આ બત્રીસમાંથી શું માઇનસ કરવાના? એક, એટલે કેટલા આવે? એકત્રીસ બાય બત્રીસ. કોની ઘાત બોલો, અઘરું છે કે રમત છે? અઘરું ત્યારે હોય જ્યારે હું તમને અહીં એક્સ ધારવાનું કહું. એક્સ ધારવાનું એટલે સૌથી મોટી મૂર્ખામી. યસ, વેરી ગુડ, પરફેક્ટ રહ્યા તમે, પરફેક્ટ આન્સર આપે છે. બોલો, અહીં સુધી કોઈને ડાઉટ છે? ક્લિયર છે? હજી એક ક્વેશ્ચન, હવે તમારે મૌખિક આન્સર આપવાનો છે. આપશો કે નહીં આપો? જોઈએ. કે સાહેબ મૌખિક આપવાનો છે, થોડુંક વિચારો તો ખરા. ચલો જોઈએ કેટલાના આન્સર આવે છે. એક તમને હિન્ટ આપી દઉં, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન, બે ની નવ ઘાત કરવાની છે. પાંચસો અગિયાર ભાગ્યા પાંચસો બાર, ભાગ્યા પાંચસો બાર. યસ, કેટલી છે? બે ની નવ ઘાત છે કે નહીં? હા કે ના? તો બે ની નવ ઘાત તો ચલો આપણે નથી ફાવતું, પણ બે ની ચાર ઘાત ફાવે છે. ચાર ઘાત કેટલી થાય? સોળ. અને બમણા કરીએ એટલે કેટલા થાય? તો ચાર આઠ થાય કે ના થાય? તો આની બે ની ચાર ઘાત શું થાય? સોળ. તો સોળ ગુણ્યા સોળ કરો એટલે બે ની નવ ઘાત થઈ આઠ ઘાત થાય. કેટલા થયા? બસો છપ્પન. બસો છપ્પનના બમણા કરો એટલે કેટલા થાય? પાંચસો બાર થાય. આ પાંચસો બાર જે આવે છે એની સંખ્યા, એમાંથી શું માઇનસ કરવાનું? એક. એટલા ઉપર શું આવશે? પાંચસો અગિયાર. કોની ઘાત હશે? અગિયારની. તો અગિયારની પાંચસો અગિયાર બાય પાંચસો બાર ઘાત. બોલો ફાવે કે ના ફાવે? અઘરું તો નથી ને? કે સર જ્યારે જાતે દાખલા ગણવાના હતા ત્યારે એકદમ ઇઝી ઇઝી ક્વેશ્ચન ગણ્યા, અને અમને આપ્યો તો આવો લાંબો દાખલો આપ્યો. એવું તો નથી ને? સમજી રહ્યા છો ને? ઠીક છે, સરસ. ચલો હજી આગળ જઈએ. ચલો લાવ તો આન્સર, આનો શું આવશે? વેરી ગુડ. આમ નહીં ભૂલવાનું, તેર ની ત્રેસઠ બાય ચોસઠ ઘાત, રાઈટ? શું આન્સર આવશે? તેર ની ત્રેસઠ બાય ચોસઠ. વેરી ગુડ. ખાલી શું કરવાનું આપણે? એક બે ત્રણ ચાર પાંચ છ, બે ની શું કરી દેવાની? છ ઘાત. બે ની પાંચ ઘાત તો આખા ગામને ખબર, બત્રીસ. બત્રીસ નું કેટલા થાય? ચોસઠ. ચોસઠ માંથી એક જાય એટલે શું આવે? ત્રેસઠ. આ ઘાત છે. કોની ઘાત છે ભાઈ? આ તેર ની ઘાત છે. સમજી રહ્યા છો કે બાઉન્સ જાય છો? તો આટલું લખી લેશો પહેલા, કેમ કે આ લખવાનું જરૂર લખવું પડશે જ. આ લખી લો, બધા દાખલા લખજો. આનો સિલેબસમાં એવું કરવાનું તમારે બધાએ, એક વસ્તુ કરવાની કે જે મેથ્સનું સિલેબસ છે ને, રાઈટ, એની ખાલી એક ઝેરોક્સ કરાવી લેવાની, અને તમારી જે ફેર બુક હોય ને એનો ફર્સ્ટ પેજ એના પર ફિક્સ કરી દેવાની. તો શું છે, પછી તમે મેથ્સની બુક જ્યારે પણ ખોલશો તો તમને પહેલાં તમને સિલેબસ જ જોવા મળશે. આવું તમારે કરવાનું, તો તમને એમાં ખ્યાલ આવે કે ભાઈ કયા કયા ટૉપિક આપણે ચાલી ગયા છે, એમાં મેં કેટલાય રિવિઝન કરી લીધું છે, એમાં કયા ટૉપિક વીક છે. જો આ રીતે તમે સિસ્ટમેટિક તમે તૈયારી કરશો ને તો રિઝલ્ટ મળશે. બાકી તો શું છે, બધા તૈયારી કરી જ રહ્યા છે. તૈયારી કરવું મહત્ત્વનું નથી, પાસ થવું મહત્ત્વનું છે. તૈયાર તો આખું ગામ કરી રહ્યું છે. સમજી રહ્યા છો, રાઈટ? તો ચલો હવે હજી એક વસ્તુ નવી શીખીએ.
ચલો અથવા એક દાખલો હું તમને આપું છું, જેમાં આપણે શીખ્યા ને એમાંથી જ બે દાખલા આપું છું, બંનેના આન્સર મને જોઈએ કોણ પહેલાં આપે છે. ચલો ફટાફટ જોઈએ કોણ પહેલા આન્સર આપે છે. યસ, 3 raised to 255 by 256 and then next. સેકન્ડના આઠમા ભાગમાં જવાબ આવી રહ્યા છો ને, સમજી રહ્યા છો? એટલે તમને ગણિત આવડતું નથી એવું નથી, તમે પરફેક્ટ એપ્રોચથી શીખ્યા નથી એટલે તમને ફાવતું નથી, એટલે તમને એક મગજમાં એક ફોબિયા છે, મેથ્સ ફોબિયા જેને કહેવાય છે, કે મેથ્સનો દાખલો આવે એટલે તરત આપણે શું કરીએ, હટાવો, આને નથી ગણવું, બરાબર છે? તો મેથ્સથી ભાગો નહીં, કેમ કે એ જ તમને પૂરેપૂરા માર્ક તમને અપાવશે. અને તમે જુઓ ક્લાસ 3ની એક્ઝામ્સમાં તો હવે મેથ્સ જ થઈ ગયું છે, રાઈટ? પહેલાં ગેમ ચેન્જર હતું, હવે ગેમ એકચ્યુઅલી મેથ્સ અને રિઝનિંગવાળાઓની જ છે. એટલે થોડુંક તમે ધ્યાન વધારે આપશો ને તો મેક્સિમમ માર્ક્સ જે છે તમે એમાંથી લઈ શકશો, રાઈટ? તો બસ આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યાં, હમણાં સ્પેશિયલ કેસ પત્યું નથી, હજી થોડાક બાકી છે આના અંદર, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, ભલે તમે ડેમોમાં આવ્યા છો બટ આપણે પહેલાં દિવસથી જ ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એવું નહીં કે ડેમોમાં આપણે કથા કરીએ, વાર્તાઓ કરીએ, વાર્તાનો પણ એક લેવલ હોય કે ભાઈ આટલી વાર્તા ઇનફ છે. જેમ કે મેં તમને પહેલાં વાત કરી કે વોટ ઇઝ ધ થિંગ, કેટલું ઇમ્પોર્ટન્ટ છે મેથ્સ, એની મેં તમને વાત કરી. પછી તમારે આ શીખવું પડશે, કેમ કે આ જ તમને એક્ઝામમાં આવશે. હું તમને શાયરીઓ બોલું, ગીતો ગાઉં, શું એ એક્ઝામમાં આવવાનું છે? નહીં, એ બિલકુલ નથી આવવાનું. એક્ઝામમાં આવશે તો આ બધી વસ્તુઓ, રાઈટ? તો આની પ્રેક્ટિસ પ્રોપર કરી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું તો અહીંથી જ સ્ટાર્ટ કરીશું. ઓકે, તો થેન્ક યુ સો મચ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.